ચલો બધા મિત્રોને ગુડ ઇવનિંગ, વેલકમ બેક. ફરીથી સારથી એકેડેમી જોડે જોડાવા માટે આપ સૌનો ધન્યવાદ. અને મિત્રો, કાલ આપણો લેક્ચર પત્યો અને ત્યારબાદ આજ સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી એપ્લિકેશન સાથે જોડાયેલા. એ દરેક નવા આપણા સારથી એકેડેમીના નવા સભ્યોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ બધા એપ્રોક્સ જોવા જઈએ તો 127 જેટલા સ્ટુડન્ટે સબસ્ક્રિપ્શન લીધું છે. અને દરેક મિત્રોને, મિત્રો, આ જે આખા રેકોર્ડેડ આખી બેચ છે એ તો ફ્રીમાં આપી જ છે આપણે. જોડે જોડે જે લાઈવ લેક્ચર્સની બેચ છે ને, જે જાન્યુઆરીમાં આવશે દિલ્હી સવારે, એ પણ એ લોકોને ફ્રીમાં મળેલી છે. બરાબર? તો તમારા બધાનો મિત્રો ખૂબ જ ધન્યવાદ આપણી સાથે જોડાવા માટે. અને આજે ફરીથી જે UGVCLની એક્ઝામ અત્યારે લેવાઈએ તેના અંતર્ગત આપને ક્યાંક મદદરૂપ થઈ શકીએ એ માટે ફરીથી એક ઇંગ્લિશનું નવું સેશન લઈને આવ્યા છે. બધાના મિત્રો ગુડ ઇવનિંગ. વાટેર વિપુલ, તો આવે તો હું બદલું, તો ના આવે તો હું ના બદલું. વિપુલભાઈ, તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો લેક્ચર જોયો લાગે છે, એટલે આ ડાયલોગ બોલ્યા. બરોબર બરોબર. એપ્લિકેશનની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો લેક્ચર જોઈ લીધો ને વિપુલભાઈ, એટલે આ તમારો ડાયલેક આવ્યો કે જો તું આવે તો બદલું, બાકી હું ના બદલું. ચલો ભાઈ, ભગવતીબેન, ધ્રુવેન, નિશાબ ડોડિયા, મિત્તલ દેસાઈ, વિશાલભાઈ, બધાને ગુડ ઇવનિંગ. ચલો તો મિત્રો શરૂઆત કરીએ. આપણે જે રીતના આપણું ડેલીનું સેશન હોય છે, પહેલાં ખાલી સમજાવી દઉં કે પહેલાં 10 કરંટ અફેર ખાલી આપણે એના આન્સર ક્વેશ્ચન કરીશું. ત્યારબાદ મિત્રો આજે તમારા માટે લાવ્યા છે વન વર્ડ સબસ્ટિટ્યુશન. ત્યારબાદ મિત્રો તમને પ્રેપોઝિશન ભણાવીશ, બરાબર, જે આપણે કાલે રહી ગયું હતું એ વસ્તુ. અને ઉપરાંત પણ એક ઓર જાહેરાત કરવાની છે. અને એ જાહેરાત મિત્રો શું છે કે જોવા જઈએ તો UGVCL અત્યારે ચાલે છે, એ પહેલાં જોઈએ તો MGVCL થઈ ગઈ, બાકી જે કંઈક PGVCL કે DGVCL બાકી છે. બરાબર? તો મિત્રો આ જે એક્ઝામ બાકી છે તો એને લઈને આપણે કંઈક તૈયારી કરીએ ને. અત્યારે કેવું થાય છે કે હું થોડા થોડા ફંડા તમને ભણાવું છું ને, એ પણ એક પ્રોપર જો ટાઈમ આપણે જોઈએ તો હજુ 15 દિવસ રહેશે જે નેક્સ્ટ કોઈ એક્ઝામ આ રીતના આ વિદ્યુત બોર્ડની જ આવે. તો એના માટે આપણે એક 15 દિવસનો એક જોરદાર જોવા જઈએ તો વર્કશોપ રાખીએ. તમને લોકોને એવું થશે કે વર્કશોપની વાત કરીએ એટલે સાહેબ હવે પૈસા બોલશે. મિત્રો ના, એકદમ ફ્રીની અંદર આ વર્કશોપ હશે, કોઈ એક રૂપિયો નહીં લેવામાં આવે. અને આખો વર્કશોપ આપણા યુટ્યુબ પર જ રહેશે. આપણે 15 દિવસ નેક્સ્ટ જે પણ આ વિદ્યુત બોર્ડની હવે બીજી કોઈ એક્ઝામ લેવાય એને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી જે ગયું એ ગયું, તમને જેટલી મદદ થઈ શકે એ રીતના ઇંગ્લિશમાં મેં દરરોજ આવીને કરી છે. પણ હવે એક પ્રોપર પ્લાનથી જઈએ, બરાબર, 15 દિવસ મસ્ત. અને આ 15 દિવસ એવું નથી કે ફક્ત તમને વિદ્યુત સહાયકમાં જ ક્યાંક કામમાં લાગવાનું છે. મિત્રો આગળ જોઈશું તો PSIની અંદર ઇંગ્લિશ પૂછાય છે, એમાં પણ વોકેબ કામમાં લાગશે. ને એ જ રીતના મિત્રો સચિવાલયની અંદર પણ કામમાં લાગશે ને. પણ મિત્રો આ જે પોર્શન છે એની અંદર ફક્ત તમને શું કરાવીશ, હું વોકેબ કરાવીશ. એના સિવાયનું જે ગ્રામેટિકલ પોર્શન છે એ જો કરવું હોય તો તમારી જોડે એક ઓપ્શન છે, તમારે લેવું ના લેવું એ તમારા પર છે, આપણી એપ્લિકેશન છે. બાકી આ 15 દિવસ મસ્ત આપણે એક વોકેબ કરીશું અને બધાને પ્રોબ્લેમ ક્યાંક વોકેબ્યુલરીમાં જ આવે છે. તો મેં આ રીતનું વિચાર્યું છે કે ડેલી આપણે જેમ કે જોઈએ કે 20 વન વર્ડ લાવીશું, એ જ રીતના તમારું એટલીસ્ટ જોઈશું તો 10 આપણે શું કરીશું, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, એ જ રીતના 10 શું કરીશું આપણે, એરર ફાઇન્ડિંગ કરીશું. એ જ રીતના અત્યારે જે શું પૂછાય છે કે ભાઈ પ્રાણીઓના ઘર પૂછાય છે તે તો ઓલરેડી ચલાવી દીધું, તો એવા એવા અલગ અલગ સિનોનિમ એન્ટોનિમ કરીશું. એ જ રીતના આપણે ઓર કરીશું કે ભાઈ શું સ્પેલિંગ કરેક્ટ કરવાનું. આજની કંઈક એક્ઝામમાં 4-5 કરેક્ટ ધી સ્પેલવાળું પૂછાઈ ગયું હતું. તો આ રીતના આપણે 15 દિવસનું મસ્ત એક વર્કશોપ લાવીએ છીએ. પણ મિત્રો એની ફી નથી, આ ખાસ ધ્યાન રાખજો, એકદમ ફ્રીમાં. ભગવતી ચૌધરી, સર કાલનું UGVCLનું પેપર સોલ્વ કરાવજો ને. પ્રોબ્લેમ એવો છે કે મારી જોડે મેં ટ્રાય નથી કર્યો અને મારી જોડે હજુ આવ્યું નથી. તમારા કોઈની જોડે જો કદાચ કાલનું પેપર હોય તો પ્લીઝ વોટ્સઅપ નંબર બી છે એના પર તમે શેર કરી શકો છો, એટલે એ શેર, અધરવાઇઝ ક્યાંય બી મને સોશિયલ મીડિયા પર મોકલી દેજો ને તો હું શ્યોર શેર એ કરી દઈશ. વિશાલભાઈ, યસ, PGVCL માટે છે ને આપણે મસ્ત 15 દિવસ લીધા છે. 15 દિવસ પહેલાં તો એક્ઝામ આવવાની નથી, કેમ કે 29 તારીખ સુધી તો કદાચ UGVCL ચાલશે. એટલે આ 15 દિવસ મસ્ત આપણે ઇંગ્લિશ પર મહેનત કરીએ તો નેક્સ્ટ જે પણ તમારી એક્ઝામ હોય, PGVCL ગણો, ઓફિસ અસિસ્ટન્ટ ગણો, PSI ગણો કે કોઈ બી એક્ઝામ ગણો, એની અંદર તમને આ વોકેબ કામમાં આવે. એટલે આપણે આ વસ્તુ લાવ્યા છીએ. બરાબર? વિશાલ પટેલ, હા સર, બટ એન્ટાયર PGVCL નેક્સ્ટ એક્ઝામ આવે છે તો એના લગતા જ ટોપિક શીખવા જોઈએ. શ્યોર, એના લગતા જ ટોપિક આવશે. ઇવન અત્યારે જે આવ્યું છે એ તમારી UGVCL PGVCLના લગતા જ ટોપિક છે, કોઈ એક્સ્ટ્રા ટોપિક લાયા નથી.
બરાબર. ચલો તો મિત્રો શરૂઆત કરીએ. બધા મિત્રો જોડાઈ ગયા છે તો પહેલાં શું કરો, વિડીયોને લાઇક કરો અને આને શેર કરજો. હવે તમારે લોકોએ જો આ વર્કશોપ લાવવાનો હોય, જો ઘણી બધી એકેડેમીઓ આવા વર્કશોપ લાવ્યા છે અને એના પૈસાની રીતના એ લોકોએ વેચ્યા છે, તમારે લોકોએ મને એક પેમેન્ટ આપવું પડશે. ને એ પેમેન્ટ તમારે શું આપવાનું છે, જે અત્યાર સુધી આ પ્રેમ આપ્યો છે ને બસ એને ડબલ કરો. તમારા જેટલે સુધી આ શેર કરી શકો, જેટલા વિદ્યાર્થીઓ સુધી આ મદદ પહોંચી શકે એટલા વિદ્યાર્થીઓ સુધી આ મદદ પહોંચાડજો. આપણે જસ્ટ કાલનો એક દિવસ લેક્ચર નહીં આવે ને એનું રીઝન છે કે આજે 15 દિવસનો આખો રોડમેપ છે, એ રોડમેપ મારે તૈયાર કરવાનો છે, એની પીપીટીઝ તૈયાર કરવાની છે, તમને કઈ રીતે ઇઝીમાં ઇઝી રીતના સમજાવી શકું એ આખો પ્લાન બનાવવાનો છે. એટલે મારે એના માટે 24 કલાક તો જોઈશે ને. પણ કાલ નહીં, આપણે પરમ દિવસે મળીશું. એનો પરમ દિવસથી મિત્રો 15 દિવસ સુધી સલંગ આપણે રાત્રે 11:30 થી 11 વાગ્યા 1.5 કલાક દરરોજ ઇંગ્લિશ કરીશું. એ ઉપરાંત મિત્રો જો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો ને તો એના ફ્રી સેક્શન છે અને એના ફ્રી સેક્શનમાં પણ આપને જે મદદ થઈ શકે ને એવી બધી PDF હું મૂકતો રહીશ ડેલી. બરાબર, તો તમારે એના માટે કંઈ આની અંદર રજીસ્ટ્રેશન કરાવવા પૈસા નહીં લાગતા. ફ્રી સેક્શનમાં તો ડાયરેક્ટ એનરોલ થઈ જવાનું છે, મફત કોઈ 1 રૂપિયો લીધા વગર એની અંદર જઈ શકો. અને બસ એના PDF સેક્શનમાં જજો, હું ડેલી એની અંદર તમને જે હેલ્પ થઈ શકે એ બધી PDF મૂકતો રહીશ. મારાથી બનતી બધી વોકેબ્યુલરીની બધી તમને મદદ થશે. તમારે લોકોએ ખાલી એક જ પેમેન્ટ આપવાનું છે કે આ જે ચેનલ છે એને જેટલા વિદ્યાર્થીઓ સુધી જેટલા ગ્રુપમાં પહોંચાડી શકો એટલા ગ્રુપમાં પહોંચાડજો. બસ હું આટલું તમારાથી શું કહેવાય એક ગુરુદક્ષિણા સ્વરૂપે વિચારું છું કે આટલું તો તમે આપશો. ચલો શરૂઆત કરીએ મિત્રો. બરાબર, જોઈએ તો અહીંયા આજનું કરંટ અફેર છે જે આપણે પહેલાં વન લાઇનર લઈએ છીએ, એ શું છે કે 23/12 આજના દિવસનું છે 2020નું. આને ડાયરેક્ટ તમારે જો કદાચ પહેલાં જ સવારે જોઈ લેવું હોય તો ભાઈ એપ્લિકેશનની અંદર ટેસ્ટ આપી દેજો, એની અંદર તમને માર્ક્સ મળશે અને રેન્કિંગ પણ મળશે જ. બરાબર, આ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી મળી જશે. મિત્રો પહેલો જ પ્રશ્ન છે જે બહુ બધાને આવડશે જ અને આ એક્ઝામમાં વારંવાર પૂછાય છે, યાદ રાખવાનું કે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. મિત્રો આ રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ફટોફટ કોમેન્ટ બોક્સમાં લખો. તો ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો, યાદ રાખવાનું ક્યારે ઉજવવામાં આવે છે, તો 22 ડિસેમ્બરમાં ઉજવવામાં આવે. ક્યારે, તો કે 22 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. હવે મારો તમને લોકોને પ્રશ્ન એવો છે કે જો 22 ડિસેમ્બર કદાચ યાદ રાખવી હોય આ 22 તારીખ, તો કઈ રીતે યાદ રખાય. બરાબર, ભગવતી ચૌધરી થેન્ક યુ, વેલકમ બેન. ચલો વિશાલભાઈ થેન્ક યુ સાહેબ, બધાને સપોર્ટ આટલે સુધી પહોંચાડવા માટે બહુ મોટો ધન્યવાદ. યસ, 22 ડિસેમ્બર એકદમ વાત સાચી. પણ આ 22 તારીખ કઈ રીતે યાદ રાખવાની કે જો એક નાની ટ્રીક બતાવું. જોવા જઈએ તો મેથ્સની અંદર શું આવે, પાઈ આવે. તો પાઈની કિંમત તમને બધાને ખબર હશે ને, આવી રીતે 22/7 એવું કંઈક થાય. કદાચ હું ભૂલી ના ગયો હોય તો બરાબર હશે ભાઈ, ક્લિયર કે 22/7. તો બસ આ પાઈ એ મેથ્સમાં આવે ને, તો એ રીતના કદાચ આ તો ક્યારેક તમને આમ યાદ ના આવે કે સાલું 22 હતું 2 હતું કે 21 હતું 24 હતી, કઈ ડિસેમ્બર હતી, એવું કદાચ તમને યાદ ના આવે. તો એ પરથી યાદ રાખવાનું કે મેથ્સની અંદર પાઈ આવે ને એની કિંમત શું હોય, 22/7. તો એ રીતના 22 ડિસેમ્બર યાદ રાખજો. મેં કંઈક આ રીતના યાદ રાખી છે એટલે તમને લોકોને કહું છું. ચલો સેકન્ડ પર આવી જઈએ મિત્રો. બરાબર, એક પહેલો ક્વેશ્ચન રહે જ ગયો છે. પહેલો ક્વેશ્ચન આવો છે કે હાલમાં યોજાયેલ વાર્ષિક ગ્લોબલ સમિટને, બરાબર અત્યારે જે યોજાયેલી છે કઈ વાર્ષિક ગ્લોબલ સમિટ એક યોજાઈ છે, તો એને સંબોધિત કોણે કર્યું, એટલે ભારત તરફથી એને સંબોધિત કોણે કર્યું. ઓપ્શન છે નરેન્દ્ર મોદી, એસ જયશંકર, રાજનાથસિંહ અને અમિત શાહ. તો આનામાંથી જોવા જઈએ ને તો આપણને બધા આમ મોટા માથા લાગે છે એક વ્યક્તિને છોડીને. અને મિત્રો યાદ રાખજો કે એ આપણને એવું લાગે છે, પણ એ વ્યક્તિ કોણ છે, એસ જયશંકર. બરાબર, આપણે શું કહેવાય કે વિદેશ મંત્રી. અને એટલે મિત્રો પછી આમને શું કર્યું હતું કે હાલનું યોજાયેલ વાર્ષિક ગ્લોબલ સમિટને શું કર્યું હતું, સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ નહોતું કર્યું. ક્લિયર, આ પ્રશ્ન પણ ખાસ યાદ રાખવાનો છે. ચલો એ પછી ત્રીજા નંબરે જઈએ. ત્રીજા નંબરનો બહુ મસ્ત પ્રશ્ન છે. આ જોવા જઈએ તો આગળની કોઈ પણ એક્ઝામમાં આવી શકે, કેમ કે કલ્ચરનો એક પ્રશ્ન કહેવાય. ભલે ભારતનું કલ્ચર નહીં, પણ આજે યુનેસ્કોની અંદર આવી એક નવી સમાવેશ કરવામાં આવી છે તો પૂછાઈ શકે. પ્રશ્ન એવો છે કે યુનેસ્કોએ કયા દેશની હોકર સંસ્કૃતિ, મિત્રો કઈ સંસ્કૃતિ, તો કે હોકર સંસ્કૃતિને સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સમાવેશ કરી દીધો છે. યુનેસ્કોએ એવો કોઈ દેશ છે જેની હોકર સંસ્કૃતિને સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કર્યું છે. મિત્રો ઓપ્શન દેખાય છે, ભારત, ઇટલી, સિંગાપુર, અમેરિકા. બોલો તમારો જવાબ શું છે. ચલો ક્વિક ક્વિક ક્વિક, તમારા લોકોનો જવાબ શું છે, જલ્દી શું આવી શકશે આની અંદર ફટોફટ.
ભારત આવશે, ઇટલી આવશે, સિંગાપુર આવશે કે અમેરિકા આવશે? જલ્દી જલ્દી ક્વિક, ચલો જલ્દી આન્સર આપો. આનો આન્સર શું હોય? તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આનો આન્સર શું આવશે. તો કે સિંગાપુર, ના ભારત, ના ઇટલી, ના અમેરિકા. કે આ જે સિંગાપુરની એક સંસ્કૃતિ, એનું નામ શું છે? હોકર સંસ્કૃતિ. અને એને યુનેસ્કોએ સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં શું કર્યું છે મિત્રો? સામેલ કર્યું છે. આ ખાસ યાદ રાખવું. ચલો ચોથા નંબરે જઈએ. અત્યારે આપણે 10 આજના કરંટ અફેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ જોઈશું, ને પછી આપણે ઇંગ્લિશ ચાલુ કરવાના છે. એટલે જોડાયેલા રહેજો, જ વિડીયોને લાઈક શેર તો કરતા જ રહેજો. ચલો મિત્રો, વાક્ય અહીંયા જોઈએ કે પ્રશ્ન એવો છે કે તાજેતરમાં સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ ઇયર. આ પ્રશ્ન આવી શકે પીએસઆઈમાં તો ખાસ, કેમ કે પીએસઆઈની અંદર ખેલ જગત બહુ પૂછાય છે. તો તાજેતરની અંદર સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ ઇયર એટલે 2020નો સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ ઇયર કોને જાહેર કર્યો છે? કોણે આ જીતી લીધું? ફટોફટ કોણ આવે? જલ્દી 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 ફટોફટ જલ્દી ક્વિક, શું આવશે? લુસી બ્રોન્ઝ આવશે, રોબર્ટ લેવાન્ડોસ્કી આવશે, પીવી સિંધુ આવશે કે લુઈસ હેમિલ્ટન? તમારા લોકોનો આન્સર શું છે? બોલો, તાજેતરમાં સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ ઇયર કોણ? ક્વિક, ચલો જલ્દી જલ્દી આનો આન્સર આવડવો જોઈએ. જો આજનું ખાલી ન્યૂઝપેપર જોયું હોય તો ખ્યાલ આવ્યો જ હોય. મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આનો જવાબ આવશે કે આ 2020નો જે સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ ઇયર કોણ છે? તો લુઈસ હેમિલ્ટન. મિત્રો આ કોણ છે? કે લુઈસ હેમિલ્ટન. આ નામ ખાસ યાદ રાખજો, ના લુસી બ્રોન્ઝ. આમનો તો શું છે? ફૂટબોલર ઓફ ધ ઇયર, અને એ મેનમાં. એ જ રીતના રોબર્ટ, આ વુમનમાં. પછી એ જ રીતના રોબર્ટ લેવાડોસ્કી, તો એ શું છે? ફૂટબોલર ઓફ ધી, બરાબર કે ફૂટબોલર ઓફ ધી ઇયર. પણ એ શેની અંદર છે મિત્રો? તો એ મેનની અંદર છે. ક્લિયર આટલી વસ્તુ? ખાસ યાદ રાખજો, કોણ આન્સર આવશે? ડી આવશે. કે લુઈસ હેમિલ્ટન છે, એમના એવોર્ડ આપવામાં આવ્યો. કયો? સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ ઇયર 2020. વેરી ડન, યસ. હેમિલ્ટન જેટલાએ પણ કીધું છે એ બધાનો જવાબ સાચો. ડી ઇઝ ધ રાઈટ આન્સર. એકદમ બરોબર. ચલો મિત્રો નેક્સ્ટ, કે તાજેતરમાં જ બિહારના નવા ડીજીપી કોણ બન્યા? બિહારના એક નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે, અને એ ડીજીપી કોણ? અલગ અલગ ઓપ્શન છે તમારી જોડે, કે મોનિકા દાસ, એસ કે સિંગલ, અમિતાભ જૈન કે જિષ્ણુ બરુઆ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, બિહારના જે ડીજીટી બનાવવામાં આવ્યા છે ડીજીપી, એ કોણ છે? એસ કે સિંગલ. મિત્રો કોણ આવ્યા? એસ કે સિંગલ. ભાઈ ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ફટોફટ. તાજેતરમાં, આ બહુ મસ્ત પ્રશ્ન છે, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ખેલ જગતનો જો પ્રશ્ન જોવા જઈએ ને, જે એક્ઝામમાં આવી શકે, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના આપણી કઈ કેટેગરી? એજીએમમાં, એટલે અવશ્ય ગોખી મારો કેટેગરીમાં મુકાય એવો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન કયો? કે તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021માં કેટલી સ્વદેશી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? એટલે પહેલાં જે હતી એની અંદર ઓર એક શું કરવાની મિત્રો? એડ કરી છે. કેટલી એવી નવી? કે તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021માં કેટલી સ્વદેશી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? કે આપણા ભારતની જ હોય ને એવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો. ને એ કેટલી? કે બે, ભૂલથી અહીંયા મિત્રો બે આવી ગયું છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. બે, પછી અહીંયા ત્રણ, એ પછી ચાર અને પાંચ. તો કેટલી મિત્રો? ફટોફટ ક્વિક આન્સર આપો, કેટલી રમત? યસ, જેણે પણ ચાર જવાબ આપ્યો છે, હિતેશ ઠાકોર, યસ, તમારો જવાબ એકદમ સાચો. ચાર રમતોનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ચાર રમતોનો. આ ખાસ ધ્યાન રાખજો, કઈ કઈ રમત ને એ બધું આપણે એક લેક્ચર લાવવાના જ છે, એની અંદર બધું આવી જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. કે તાજેતરમાં હિમાચલ પ્રદેશની અંદર, બરાબર, ધર્માંતરણ એટલે કે ભાઈ ધર્મ બદલવાનું, બળજબરીપૂર્વક જે ધર્માંતરણ કરવામાં આવે છે તેના કાનૂનના ઉલ્લંઘન કરવા પર કેટલા વર્ષની સજાનો કાનૂન બન્યો છે? બરાબર. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કેટલા વર્ષ? તો કે ભાઈ 7 વર્ષ, જો તમે તમારો ધર્મ પરિવર્તન કરો. પણ કઈ રીતે? તમારી જોડે બળજબરીપૂર્વક કોઈ ધર્મ પરિવર્તન કરાવડાવે તો એને કેટલા વર્ષની સજા થઈ શકે મિત્રો? 7 વર્ષની સજા થઈ શકે. અત્યારે આપણા દેશની અંદર આ જે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે એનો એક મોટો મુદ્દો બનાવવાની એક કહેવાય ને કે ભાઈ રાજનીતિ ચાલી રહી છે, બરાબર, લવ જેહાદ ને એ બધાની એક રાજનીતિ ચાલી રહી છે, કે એને એક બહુ મોટો મુદ્દો બનાવશે જ. કેમ કે 2022નું ઇલેક્શન છે, તો જોરદાર એક મુદ્દો તો જોઈએ જ. એટલે આ મુદ્દા માટે તૈયાર રહેજો, બરાબર. ચલો પછી મિત્રો જઈએ 8 નંબરના પ્રશ્ન પર. યાદ રાખજો કે કેટલા વર્ષની જેલ? 7 વર્ષની જેલ. ત્યારબાદ મિત્રો આવ્યું કે તાજેતરમાં મસાલાની મદદથી, મિત્રો કેવા? મસાલાની મદદથી વિશ્વની સૌથી મોટી, મસાલાની મદદથી વિશ્વની સૌથી મોટી પેન્ટિંગ બનાવીને કોણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું? મિત્રો બોલો કે શું કર્યું? અમને
કે જે મસાલા છે તો આ મસાલાની મદદથી, એટલે જે બગડેલા મસાલા હશે, પેલા કામમાં આવે એવા મસાલા નહીં, જે બગડેલા મસાલા હતા એની મદદથી મિત્રો વિશ્વની સૌથી મોટી પેઇન્ટિંગ, બરાબર, વિશ્વની સૌથી મોટી પેઇન્ટિંગ બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોઈએ નામ નોંધાવ્યું. અને જો આવો પ્રશ્ન હોય તો એક્ઝામમાં આવી જ શકે. તો ઓપ્શન છે મિત્રો તમારી જોડે કે આંગરીતા શેરપા, એ જ રીતના ખગેન્દ્ર થાપા, એ જ રીતના જ્યોતિ આમગે, અને ડી ઓપ્શન મિત્રો શું છે, નેહા સિંહ. અને યાદ રાખજો આન્સરમાં કોણ આવશે, તો નેહા સિંહ આવશે મિત્રો. ક્લિયર, આન્સર કયો આવશે, નેહા સિંહ. મહેશ સાહેબ, અમુક તો ક્વેશ્ચન આયા પહેલા જ જવાબ આપી દેજે. તો સાહેબ તમારામાં કદાચ લેટ દેખાતું હશે, એમનામાં પહેલા દેખાતું હશે. યસ દેહલબેન, નેહા સિંહ ઇઝ ધ રાઈટ આન્સર, ડી ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. ચલો 9 નંબરના ક્વેશ્ચને જઈએ ફટોફટ, 10 પતાવીએ અને પછી આપણું વોકેબ ચાલુ કરીએ. તો મિત્રો અહીંયા આવીએ કે 9માં નંબરનો પ્રશ્ન, આ પ્રશ્ન બહુ જોરદાર છે મિત્રો, ગજબનો પ્રશ્ન છે. અને આજના દિવસનો સૌથી મોટી હેડલાઇન્સ આ હોવી જોઈએ. તમારા ને મારા ને બધા વિશ્વના કેટલાય બધા એવા યંગસ્ટર છે જેમના માટે આ એક પ્રેરણારૂપ છે. અને એ પ્રશ્ન શું છે કે તાજેતરમાં સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર કોણ બન્યું, અને આ ભાઈ કેટલું કમાય છે ખબર છે, 218 કરોડ વર્ષે કેટલું કમાય છે, 218 કરોડ. અને આવી રીતે 218 કરોડ આવી રીતે ખાલી વિડીયો બનાવીને, એના વિડીયો બધા જોવે ને એનાથી એટલું કમાઈ. અને એ વ્યક્તિ કોણ છે આનામાંથી, તો મિત્રો ઓપ્શન છે તમારી જોડે, રાયન કાઝી, જિમ્મી ડોનાલ્ડસન, ડૂડ પરફેક્ટ અને રેટ એન્ડ લિંક. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે વ્યક્તિ છે ને, આ જે વ્યક્તિ જે 218 કરોડ વાર્ષિક, કેટલા કરોડ બોલું છું, 218 કરોડ વાર્ષિક જે કમાઈ છે, તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ વ્યક્તિની ઉંમર કેટલી છે, તેની ઉંમર ફક્ત 9 વર્ષ છે. મિત્રો આ વ્યક્તિની ઉંમર કેટલી છે, 9 વર્ષ. આપણા ઇન્ડિયામાં શું થાય, 9 વર્ષનો છોકરો કદાચ મોબાઈલ લઈને બેસે ને તેને કેટલું બોલવામાં આવે કે તને ખબર નહીં પડતી, આ નહીં પડતી. આપણા ઇન્ડિયાને જે યંગસ્ટર છે જે આટલું ગ્રો નથી કરી શકતા, એનું ક્યાંક ને ક્યાંક રીઝન એવું કહી શકાય ને કે એ લોકો પર ઘણી બધી બંદિશ રાખવામાં આવી છે, બરાબર. અહીંયા જો આ 9 વર્ષનો છોકરો કેટલા રૂપિયા કમાય છે, 218 કરોડ, અને એ પણ કઈ રીતે, એના જે રમકડા હોય એ રમકડાનું ખાલી એ અનબોક્સિંગ કરે છે, અને એ અનબોક્સિંગ કરીને મિત્રો આટલા રૂપિયા કમાય છે. અને અત્યારે તો કેટલા વર્ષનો છે, ફક્ત 9 વર્ષનો છે. અને એ મિત્રો કોણ છે, તો યાદ રાખજો રાયન કાઝી. મિત્રો એ છોકરો કોણ છે, તો રાયન કાઝી નામનો છોકરો છે મિત્રો. ક્લિયર, યસ, રમકડા રમીને, સાચી વાત છે. 9 વર્ષનો છોકરો 218 કરોડ રૂપિયા વર્ષે કમાઈ છે. તમે ને હું ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છે, કેવું મિત્રો નવાઈની વસ્તુ લાગે છે ને. એટલો 9 વર્ષનો ટેણીઓ 218 કરોડ કમાઈ છે. અને આપણે એ કેટલી કંઈ એમનું એમ તો થઈ નહીં, એને બી મહેનત પહોંચી હશે ને. તો એટલો નાનો છોકરો જો એટલી મહેનત કરી શકે, આટલી ટેકનોલોજીનો યુઝ કરી શકે, તો આપણે ના કરી શકીએ. મેં એવા ઘણા વિદ્યાર્થી જોયા ને જે શું કહીએ કે સાહેબ ઓનલાઈન મજા નહીં આવતી, એટલે આ મજા લેવા માટે તું ભણે, એટલે તારે સબ્જેક્ટ ક્લિયર કરવા માટે ભણવાનું હોય તો એના માટે ભણવું જોઈએ. આપણે બધા શું છે, આપણને મજા આવે ને એ રીતના જિંદગી એ કરવી જોઈએ, એ રીતના આમ બધું જાહો જલાલી હોવી જોઈએ, એ રીતના ક્યારેય પરિશ્રમ ના થાય. પરિશ્રમ કરો તો પરસેવો પડે જ, અને જો પરસેવો પડશે ને તો જ મિત્રો છે ને એના પછી બીજ ઉગશે. બાકી જ્યાં સુધી પરસેવો નહીં પડે ને ત્યાં સુધી બીજ નહીં ઉગે ને તમને કોઈ રિઝલ્ટ નહીં મળે. એટલે મિત્રો હાર્ડવર્ક તો કરવું જ પડશે, ઊંઘ ત્યાગવી જ પડશે, એ જ રીતના બીજા બધું સોશિયલ મીડિયાને બધું છોડવું જ પડશે, ફાવે કે ના ફાવે. અત્યારે એક જ છે કે ભાઈ ઓનલાઈન ભણાશે તો ઓનલાઈન ભણવું જ પડશે, ને શું ના ફાવે. ઓનલાઈન તો ઓર સારું છે, તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે આમ કહી દે, ચાલ પ્રદીપભાઈ મને ભણાય, એવું શરૂ થઈ જાય ને, અને અમારે ભણાવવું પડે. ઓફલાઈનની અંદર તો તમે રિવિઝન બી ના કરી શકો. ચલો વાંધો નહીં, અહીંયા આવી જઈએ ભાઈ. ક્લિયર આટલી વસ્તુ આ ખાસ. ચલો 10માં નંબરનો સવાલ લઈએ. 10માં નંબરનો સવાલ છે કે હાલમાં કયા નિગરાની જહાજને, બરાબર, કે જે ધ્યાન રાખતું એવો જહાજ છે, એને ભારતીય તટરક્ષકની ટુકડીમાં સામેલ કરવામાં આવે છે. તો મિત્રો એ જે છે એ કોણ છે, આપણું બી ફોર બોમ્બે, એટલે કે સુજીત. આ સુજીત નામનું જે જહાજ છે એને નિગરાની ટુકડીની અંદર સામેલ કરવામાં આવ્યું છે. મિત્રો ક્લિયર, 10 ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા ભાઈ બધાને. યસ યા નો ફટોફટ ક્વિક કોમેન્ટ બોક્સમાં લખી દો ભાઈ. ચલો જલ્દી જલ્દી જલ્દી. સંકોતી મયુર, ટેણિયા પાસે આપને શીખવા જેવું છે. સાચી વાત છે, એ ટેણિયા જોડેથી આપણે લોકોએ શીખવું પડે, ગમે રિવ્યૂ આપીને એમાંય કમાઈ છે. એ જ નહીં, ગમે તેવા રિવ્યૂ આપીને ભાઈ કમાય તો છે. સાચી વાત છે, આપણો યુવા વર્ગ ક્યાં છે, જસ્ટ જીએસએસબીમાં છે.
અને એની રાહ જોવે છે કે ક્યારે આપણે લોકોને બોલાવે. મિત્રો, કેટલો સમય થયો, છેલ્લા 2 વર્ષથી સચિવાલયની રાહ જોઈ રહ્યા છે, પણ હજુ કોઈ સચિવાલયના ઠેકાણા નહીં. આ લોકોને યુવાનોની પડી છે કે નહીં પડી એ જ નહીં ખબર પડતી. અહીંયા તમે હું એવા કેટલા યુવાનો છે કે જે સરકારી નોકરીની આમ રાહ જોઈ રહ્યા છે, પોતાની યુવાની મૂકી દીધી છે અને બસ કે તૈયારી કરીએ. કેટલાય મા બાપે સપના જોયા છે પણ ખબર નહીં આ લોકોને સપનાને એની કંઈ પડી છે કે નહીં પડી. ઇલેક્શન કરાવવું હોય તો કોરોના નહીં નડતો, પણ ગવર્મેન્ટ જોબની એક્ઝામ લેવી હોય ને એટલે કોરોના પહેલો આવે છે. જબરજસ્ત કહેવાય રેલીઓ કાઢવી હોય તો કોરોના નહીં નડતો, પણ જો તમારે લોકોને એક્ઝામ લેવી છે તો કોરોના નડે જ છે. નવીની વસ્તુ છે અને એમાં પછી આપણે શું છે, આપણે લોકોએ ખાલી રાહ જોવાની છે. બહુ ડેન્જર છે. બધા અહીંયા શું સોશિયલ મીડિયા પર તો બોલે છે, જ્યારે રિયલમાં ત્યાં રજૂઆત કરવાની આવે છે ત્યારે આપણા યુવા વર્ગ જ નહીં દેખાતો. જોઈએ હવે ફરીથી ક્યારે સચિવાલયની આ લોકો વેકેન્સી લાવે છે. બરાબર, રાહ જોવાની છે ને, કંઈક તો કરો, કંઈક બધા ભેગા થઈને કંઈક ભેગા, એટલે અત્યારે તો સોશિયલ મીડિયા પર જ કરવું પડશે, બીજું કંઈ થઈ ના શકે. પણ એવું સરકારને કંઈક રજૂઆત કરીએ એવું હોય તો એમને કહીએ ભાઈ અમે પગે પડીએ, લાવો હવે વેકેન્સી, થાકી ગયા છે આ ગુજરાતનો યુવા, થાકી ગયો છે. કંઈ નહીં મિત્રો, અત્યારે જે વેકેન્સી છે આપણે એના પર ફોકસ કરીએ. બરાબર, એ ના જતી રહી. હાલો ચલો મિત્રો શરૂઆત કરીએ અહીંયા આજે આપણે. બરાબર, વોકેબની શરૂઆત કરીએ. ભાઈ આટલી વસ્તુ સુધી ક્લિયર, એ જે વાત હતી એને મૂકો. હવે આપણે શું કરીએ, તૈયારી કરીએ. હાલો, આ મુકેશ જોશી ભાઈ, UGVCLમાં કયા ટોપિક આવે? તો સિમ્પલ વસ્તુ છે કે ઇંગ્લિશની અંદર ટોપિક કયા છે પછી કહું, પહેલાં આપણે ભણી લો. છેલ્લે જ્યારે વિડીયોનો એન્ડ આવશે ને ત્યારે તમને બતાવી દઈશ કે ભાઈ અત્યારે આવી આવી રીતે પૂછાય છે. એક વસ્તુ ફિક્સ છે, UGVCLની જેટલી પણ શિફ્ટ થઈ એ શિફ્ટની અંદર એક પ્રશ્ન તો આવ્યો જ છે કે ભાઈ પ્રાણીઓનું રહેઠાણ કયું, અને એ મેં તમને કાલે ભણાવી દીધું. ક્લિયર? એ જ રીતના મિત્રો એક શું કહેવાય સેન્ટેન્સ રિઅરેન્જમેન્ટ આવે છે, એ જ રીતના એરર ફાઇન્ડિંગ આવે છે, એ જ રીતના સિનોનિમ એન્ટોનિમ આવે છે, એ જ રીતના મિત્રો જોઈએ તો સ્પેલિંગ મિસ્ટેક શોધવાની આવે છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન આવે છે. આ ઇંગ્લિશ પૂછાય છે, અને પછી પ્રેપોઝિશનની 4-5 ખાલી જગ્યા હોય, આટલું ઇંગ્લિશ હોય છે, આર્ટિકલની 2-3 ખાલી જગ્યા હોય, આ રીતનું આખું ઇંગ્લિશ હોય છે. ચલો આવી જઈએ મિત્રો. પહેલાં ફટોફટ જો UGVCL જે પણ લોકો આપવાનો હોય તો અત્યારે જે આ ખાલી તમને રિપીટ કરાવું છું, ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ચલાવી દીધું છે, અત્યારે તમને લોકોને રિપીટ થાય એટલે ચલાવું છું કે આ તો પૂછાય જ છે. 1 માર્ક્સ રહેઠાણ પૂછાય પૂછાયને પૂછાય જ છે. જેમ તમે PGVCL આગળની એક્ઝામોમાં જુઓ તો એની અંદર સાઉન્ડ પૂછાય હતા, તો આ એક્ઝામની અંદર UGVCLમાં રહેઠાણ પૂછાય છે. તો મિત્રો એ કરવું જોઈએ ને આપણે, તો ફટોફટ કાલે ચલાવી દીધું પણ એકવાર રિવિઝન કરી દઈએ. ભાઈ ક્લિયર, બધા ક્લિયર? ચલો ફટોફટ વિડીયોને લાઈક તો કરજો જ. યસ, ગેમ્સના રિવ્યુને બધા આપીને કમાઈ છે, પણ આપણે લોકોએ શું છે વ્હાઇટ કલર જોબ લઈશું ને. યસ સાચી વાત છે સંતોકી મયુર, અત્યારે તો પવન કોનો પૂછ્યા ફેંકાઈ છે કે MGVCL ને એનું. ચલો મિત્રો ફટોફટ આપણે રિપીટ કરી દઈએ જે રહેઠાણ છે, એ રહેઠાણ પહેલાં રિપીટ કરીએ ને પછી હું તમને વન વર્ડ સબસ્ટિટ્યુશન ચલાવી દઈશ. બરાબર, તો રહેઠાણ રિપીટ કરીએ મિત્રો. તો આપણે કાલે જ જોયું હતું કે ભાઈ વાઘની વાત કરી હતી ને કે વાઘ ક્યાં રહે, ટાઈગર ક્યાં રહે, તો આ ટી પરથી આપણે શું, એ તો પાછળથી વાર કરે એટલે આપણે શું કીધું એને લાયર કીધું, ને એ જ રીતના યાદ રાખ્યું હતું કે ભાઈ આ વાઘ રહે એને શું કહેવાય, લેયર. બરાબર, ચલો પછી મિત્રો જોઈએ કે શિપની વાત હતી, તો શિપની અંદર આપણે આ પેનનું યાદ કર્યું હતું કે પેન આપણે જેમ ચલાય એમ ચાલે, તો ગેટું પણ કેવું હોય, બસ ગેટું એ બીજાનું અનુકરણ કરીને જ ચાલે એટલે પેનમાં રહી. એ જ રીતના મિત્રો પછી આપણે શું જોયું, માઉસ તો તમને લોકોને યાદ જ છે કે હોલની અંદર રહી. એ જ રીતના મિત્રો ડોગની વાત કરી હતી, તો ડોગની અંદર યાદ કરો કે છોકરીઓ અમુક છોકરાઓને શું કહે, કૂતરો કહે ને, કેમ કે એ તો ગંદી નાલીનો કિલ્લો, અને નાલી એટલે શું, કેનલ, એ પરથી આપણે કેનલ યાદ રાખી હતું. ત્યારબાદ મિત્રો બર્ડની વાત કરી હતી, તો આ તો બધાને આવડે જ કે નેસ્ટની અંદર રહે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો સ્પાઈડરની વાત કરી હતી, તો અત્યારે દુનિયાની અંદર કયું જાડું ફેલાયેલું છે, તો કે વેબસાઇટોનું, અને સ્પાઈડરનું ઘર આપણે શું કીધું હતું, વેબ કીધું હતું, યાદ રહે છે ને. બસ આ જ રીતના લિંક બનાવી બનાવીને જો કોઈ લોકોને આ કદાચ ફાસ્ટ લાગતું હશે, કેમ કે ઓલરેડી કાલ આખો 1.5 કલાક આ વસ્તુ ભણાઈ છે, અત્યારે રિપીટ કરાવું છું, કદાચ કોઈને ફાસ્ટ લાગે તો શું કરવાનું, એ 1.5 કલાકનો લેક્ચર જોઈ લેજો મિત્રો. ચલો નેક્સ્ટ આગળ જઈએ કે બ્રો, તો આની અંદર જોઈએ કે રેબિટ, રેબિટ ક્યાં રહે, તો કે ભાઈ છીકડી કલરનું જે એક શું કહેવાય ગોખલું હોય એની અંદર રહે ને, એ પરથી બ્રાઉન પરથી આપણે બ્રુ યાદ રાખ્યું હતું. ત્યારબાદ મિત્રો આઉલની વાત હતી, તો આઉલ ક્યાં રહે, તો આપણે શું કીધું, ટ્રી અથવા તો બાણની અંદર રહે. ત્યારબાદ કાઉની વાત કરી હતી ને, ગાય માતા, તો ગાય માતા કિથે રહે, તો કે ભાઈ આ જે રહે એને શું કહેવાય, શેડ કહેવાય. ત્યારબાદ મિત્રો બીની વાત કરી હતી, મધમાખી, તો કે હાઈવે યાદ કર્યું હતું આપણે, અને એના પરથી શું યાદ રાખ્યું હતું, HIV. ભાઈ ક્લિયર? એ પછી લાયનની વાત કરી, તો લાયન તો શું કહેવાય, જંગલનો ડોન કહેવાય. લાયન શું કહેવાય, જંગલનો ડોન કહેવાય, તો લાયન ક્યાં રહે, તો કે ડેનની અંદર રહે.
મિત્રો ક્લિયર આટલી વસ્તુ. અને પછી વાત કરી હતી સ્ક્વેરલની, તો એ ટ્રીની અંદર રહે અને જોડે ડ્રે પણ કહેવાય. એ જ રીતના હોર્સની વાત કરી તો હોર્સની અંદર શું કે ભાઈ એની નજરો આમ સ્ટેબલ રહે એના માટે આપણે અહીંયા કંઈક એવી રીતે બાંધતા હોઈએ ઘોડાને, તો એ સ્ટેબલ પરથી આપણે યાદ રાખ્યું હતું કે હોર્સ ક્યાં રહે તો કે સ્ટેબલની અંદર, અને પીગ ક્યાં રહે તો શું કીધું હતું તમને, એસ ટી વાય. ભાઈ ક્લિયર આટલી વસ્તુ, ડન? યસ યા નો? ભાઈ ક્લિયર આટલી વસ્તુ? સોલંકીમાં યસ, બધાને ક્લિયર? ઓકે સરસ. હા બધા માટેનું ઇંગ્લિશ કરાવીશ, ચિંતા ના કરતા ભાઈ, ડન. ઓકે, વિડીયોને શું કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એ પછી મિત્રો આ જે છે એ ફટોફટ આપણે અગેન એકવાર જોઈ લઈએ કે ફટોફટ બિયર ક્યાં રહે તો કે ડેનની અંદર રહે, બેડ ક્યાં રહે તો કેવ અને રૂટ્સની અંદર રહે, કે બ્રેવર ક્યાં રહે તો લોજની અંદર રહે, બી હમણાં જ કહ્યું હાઈવે વાળું તો હાઈવેમાં રહે, બર્ડ્સ ક્યાં રહે તો નેટ્સની અંદર રહે, ચિકન ક્યાં રહે તો ચિકન સૂપ પરથી આપણે શું યાદ રાખ્યું, ચિકન કૂપ. એ પછી ડોગ ક્યાં રહે તો કેનલની અંદર રહે, લાયન તો ડોન કહેવાય, લડેનની અંદર રહે. ભાઈ ક્લિયર? ટાઈગર લેરની અંદર રહે, પીગ તો હમણાં શું એસટીઓની અંદર રહે, એ જ રીતના રેબિટ તો બ્રોની અંદર રહે, હોર્સ ક્યાં રહે, સ્ટેબલની અંદર, કાઉ ક્યાં રહે તો કે પોસ્ચરની અંદર, અને બીજું શેડ કહેવાય, સ્પાઈડર એટલે કે પેલું આપણે જે જોયું હતું એ તો કે વેબની અંદર રહે. પછી આ ટર્માઇટ યાદ રાખજો, મધમાખી તો એ ક્યાં રહે, મડની અંદર રહે, માઉન્ડની અંદર રહે, સ્નેક ક્યાં રહે તો નેસ્ટની અંદર, અને છેલ્લું ફોક્સ ક્યાં રહે તો ડેનની અંદર. મિત્રો ક્લિયર આટલી વસ્તુ? યસ યા નો? ફટોફટ કોમેન્ટ બોક્સમાં જણાવો, પછી આપણે આગળ જઈએ. જોરદાર આજનો સેશન રહેવાનો છે, જલ્દી જલ્દી ફટોફટ, ચલો સ્પીડ સ્પીડ, હાલો જલ્દી જલ્દી સ્પીડ, ચલો જલ્દી ક્વિક ક્વિક. ઓકે બરાબર, ચલો. તો મિત્રો હવે આપણે વન વર્ડ ચાલુ કરીએ. તો અહીંયા જુઓ તો મિત્રો તમને જુઓ, અહીંયા ચાર વન વર્ડ છે, એ જ રીતના બીજા વન વર્ડ છે, અને એ જ રીતના ત્રીજા વન વર્ડ છે, અને ચોથા વન વર્ડ છે. માય ગોડ, એટલે જોવા જઈએ તો એકની અંદર કદાચ પાંચ હોય તો ટોટલ 20 વન વર્ડ શીખવાના છે. અને મિત્રો હું ગેરંટી આપું છું અત્યારે જેટલા લોકો પણ આ જોવા છે ને બધાના વિશે 20 વન વર્ડ તૈયાર થઈ જશે. તો જસ્ટ તમે ગણતરી કરો, જે પણ મિત્રો મોડેથી જોડાયેલા છે ને, તો મિત્રો આપણે નેક્સ્ટ કાલ લઈને પરમ દિવસથી લઈને બીજા 15 દિવસ સુધી આપણે એક મસ્ત વર્કશોપ રાખી રહ્યા છે, ને એ વર્કશોપની અંદર કોઈ પેમેન્ટ નથી. આ પેમેન્ટ આપવાનું છે કઈ રીતે, ખાલી આ વિડીયોને લાઇક કરવાનું ને બીજા તમારા બધા ગ્રુપની અંદર શેર કરવાનું, એટલું પેમેન્ટ આપવા જોઈએ. અને એની અંદર એ 15 દિવસમાં તમને જોરદાર વોકેપ કરાવીશ, અને એ વોકેપનો ખાલી ડેમો જોવો હોય ને તો અત્યારે બતાવી દઈશ કઈ રીતનું છે. આપણે ડેલી આવી રીતે આજે જેમ 20 તમને વન વર્ડ કરાવીશ ને, એવી રીતે 20 વન વર્ડ તમને પાક્કા કરાવીશ, ખાલી ચલાવીશ નહીં, પાક્કા કરાવીશ. જે જોઈએ અહીંયા, ચલો. તો મિત્રો આજના જે વન વર્ડ છે ને, આજના વન વર્ડની અંદર તમને થોડી વસ્તુ પહેલાં આવડવી જોઈએ, પછી તમને એ આવડે. બરાબર, ના આવડે એના વગર તો આવડવાનું છે જ નહીં. જોઈએ અહીંયા, તો અહીંયા જો તમને દેખાય છે અહીંયા ફિલો ફિલ, અને શું લખ્યું છે, ફાઇલ. તો મિત્રો આ ફિલો ફિલ કે ફાઇલ, એની અંદર આટલું યાદ રાખવાનું, પી એચ આઈ, એ પછી કદાચ એલ ઈ આવે, એ પછી કદાચ એલ આવે, એ પછી અથવા એલો આવે. તો મિત્રો આનો અર્થ શું થાય, તો આનો અર્થ થાય મિત્રો લવ. જે પણ એવા શબ્દો હશે જેની પાછળ આ પી એચ આઈ એલ ઈ બરાબર ફાઇલ શબ્દ લાગેલો હશે, તો એ લવ બતાવશે. એટલે કદાચ હવે તમારે કોકનો પ્રપોઝ બ્રપોઝ કરવું હોય તો પેલું જે ટ્રેડિશનલ છે એ ના કહો તો ચાલ, અલગ રીતના કહેવાય કે બીજા કોઈને ખબર ના પડે. હાલ ભાઈ ભણ ભણ પાઉં કે હા સાહેબ બોલો બોલો કેમનું કહેવાય, પછી પહેલાં આપણે આનું કરીએ કે ભાઈ વાત કરીએ કે જે પણ શબ્દ હોય એની પાછળ આવી રીતે ફાઇલ લાગેલું હોય તો એ શબ્દ શું બતાવે, લવ બતાવે. તો પછી અહીંયા જોઈએ કે આપણી જોડે ટોટલ આવા 20 જેવા છે કે જે શબ્દો છે, તો એના માટે મિત્રો જોવા જઈએ તો જો અહીંયા બિબ્લિયો ફાઇલ છે, અહીંયા રેટ્રો ફાઇલ છે, અહીંયા એન્ડ્રો ફાઇલ છે, ફિલોગાઇનિસ છે, આ રીતના જો બધા શબ્દોની પાછળ ક્યાંક ને ક્યાંક ફાઇલ 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 લાગેલું જ છે, કોઈકમાં આગળ લાગેલું છે. તો આ બધા શબ્દો ક્યાંક ને ક્યાંક લવ બતાવે છે, પણ કોના કોના અનુરૂપનો લવ, એ તો આવડવું જોઈએ ને. વાત સાચી કે ભાઈ લવ બતાવે છે, પણ કોને અનુરૂપનો લવ, તો આપણે એ જોઈએ પહેલાં. ભાઈ ક્લિયર? યસ યા નો? સંકોતી મયુર સર, ટેલિગ્રામ ચેનલ છે હોય તો જણાવજો. શ્યોર, છેલ્લે આ વિડીયો પૂરો થશે ત્યારે બધી લિંક અહીંયા મૂકી દઈશ. મિત્તલ દેસાઈ સર, સુધા કોણ હતી? ભાઈ સુધા કોઈ નથી અહીંયા, ચલો ફટોફટ ભણવાનું કરો, સુધા કોણ હતી કોણ નથી કરો, ચલો આવી જઈએ અહીંયા. તો મિત્રો જો આ બધાની અંદર શું છે કે ફાઇલ શબ્દ છે, તો હવે અહીંયા આ જે વન વર્ડ હોય એ શું કરે, તો વન વર્ડ કઈ રીતે શીખાય કે એક રૂટ વર્ડ હોય જેનામાંથી બીજા બધા શબ્દો બને. બરાબર, તો એ જે રૂટ વર્ડ આપણે જાણી દીધો ને, એ રૂટ વર્ડ કયો આવ્યો, આ ફાઇલ, ફાઇલ એટલે લવ. હવે તમને એની જોડે જે જોડે એને શબ્દ આખો બનાવવામાં આવ્યો છે,
એ શબ્દની પણ તમને ખબર પડી જાય તો તમારો આખો વનવટ તૈયાર થઈ જાય. અને મિત્રો, એવું નથી કે આ જે તમને શબ્દ બતાવીશ એ શબ્દ ખાલી અહીંયા પૂરતો જ છે, એ શબ્દ બીજે પણ આવી શકે ને તમને એનો મિનિંગ આવડી જાય. બરાબર, બહુ ઇઝી બનશે. જોજો અહીંયા. તો મિત્રો, જે જોવા જઈએ અહીંયા, તો પહેલો જે અહીંયા તમને દેખાય છે, પહેલું શું દેખાય છે મિત્રો? બિબ્લિયો શબ્દ દેખાય છે. તો બિબ્લિયો શબ્દ, જે લોકો પહેલેથી વિડીયો જોવા છે એ લોકોને તો ગોખાઈ જ ગયું કે જે જે જગ્યાએ આવી રીતે બિબ્લિયો શબ્દ હોય તો આ બિબ્લિયો મિત્રો શું બતાવશે? તમને બુક બતાવશે. બિબ્લિયો શબ્દ જ્યાં લાગ્યો હોય એ શબ્દ મિત્રો શું બતાવે? બુકના રિલેટેડ હોય. એ જ રીતના મિત્રો જોઈએ તો જુઓ રેટ્રો, અહીંયા શું આવ્યું? રેટ્રો ફાઇલ. તો રેટ્રો આખાનો શું મિનિંગ થાય પછી જોઈએ. પહેલાં આ શબ્દો જોઈ લઈએ કે બિબ્લિયો એટલે જ્યાં બી બિબ્લિયો શબ્દ આવે ત્યાં શું લગાવી દેવાનું મિત્રો? યાદ રાખવાનું કે બુક રિલેટેડ હશે. એ પછી મિત્રો રેટ્રો આવ્યું. તો આપણે આવી રીતે સાંભળ્યું હશે કે રેટ્રો મ્યુઝિક અથવા તો આ જે રેટ્રો થીમ છે, એટલે કે પહેલાં જે જમાનામાં કપડાં પહેરતા હતા એવી થીમ છે, અથવા તો પહેલાંના જમાનાના ગીતો. એટલે મિત્રો શું થયું? રેટ્રો એટલે યાદ રાખવું, રેટ્રો એટલે મિત્રો થઈ જાય પાસ્ટ. ભાઈ, એટલે કદાચ તમારે કોકને કહેવું હોય ને કે મને તો પાસ્ટની યાદ આવે અને બાજુવાળાને ખબર ના પાડવી હોય તો શું કહેવાનું? મને તો રેટ્રોની યાદ આવે. ભાઈ, ક્લિયર થાય? બરાબર, કે આ જે રેટ્રો એનો મિનિંગ શું થાય? પાસ્ટ થાય. એ જ રીતના મિત્રો એન્ડ્રો, શું કીધું? એન્ડ્રોની વાત કરી તો એન્ડ્રો એટલે મિત્રો થઈ જશે મેન. આ ખાસ ધ્યાન રાખજો. આ એન્ટ્રો એન્ડ્રો આવે ને, જ્યાં જ્યાં આવી રીતે એન્ડ્રો શબ્દ આવે એ શું બતાવે મિત્રો? એ બતાવે મિત્રો મેન બતાવે. અને એ જ રીતના મિત્રો આ ગાયનિસ, જો ગાયનેકોલોજિસ્ટ, તમે આવું નામ સાંભળ્યું હશે ને કે ગાયનેકોલોજિસ્ટ, આ રીતના હશે કે ગાયનેકોલોજિસ્ટ. તો અહીંયા ગાયનેકોલોજિસ્ટ જ કેમ કહેવાય? એનું ગુજરાતી શું થાય? સ્ત્રી રોગના ડોક્ટર. તો મિત્રો કેમ એવું થાય છે? કેમ કે જ્યાં જ્યાં જે જે શબ્દની અંદર આવી રીતે જી વાય એન એટલે ગાયની લાગે, એ શબ્દ શું બતાવે મિત્રો? સ્ત્રી રિલેટેડ હોય, એટલે કે વુમનના રિલેટેડ હોય. મિત્રો ક્લિયર આટલી વસ્તુ? અગેન વાત કરું, બિબ્લિયોનો અર્થ શું થાય? બુક થાય. રેટ્રોનો અર્થ શું થાય? પાસ્ટ થાય. એન્ડ્રોનો અર્થ શું થાય? મેન થાય. અને એ જ રીતના ગાયનીનો અર્થ શું થાય મિત્રો? સ્ત્રી થાય. ક્લિયર આટલી વસ્તુ? યસ યા નો? ભાઈ ક્લિયર આટલું? ઓકે, ચલો આગળ જઈએ આની અંદર. ત્યારબાદ મિત્રો બીજા શબ્દો જોઈએ. જેમ કે મિત્રો બીજા શબ્દો જોઈએ તો અહીંયા શું આવ્યું? એંગ્લો આવી ગયું. બરાબર, તો એંગ્લો તમને બધાને આવડવું જ જોઈએ કે એંગ્લો એટલે શું થાય. મિત્રો યાદ રાખજો, એંગ્લો એટલે ઇંગ્લિશ થાય. આપણે શું કહીએ? એંગ્લો ઇન્ડિયન. બ્રિટિશ જે કહેવાય ને, યુરોપના હોય, આપણા અહીંયા બે એવા સભ્યો રખાય, એંગ્લો ઇન્ડિયન. તો એંગ્લો, જ્યાં જ્યાં આવી રીતે એંગ્લો શબ્દ આવે ત્યાં મિત્રો શું યાદ રાખવાનું? ઇંગ્લિશ યાદ રાખવાનું. ત્યાં શું યાદ રાખવાનું? ઇંગ્લિશ યાદ રાખવાનું. એ જ રીતના મિત્રો જ્યાં જ્યાં આવી રીતે તમને નેક્રો શબ્દ લાગે, કયો શબ્દ લાગે? નેક્રો શબ્દ લાગે તો યાદ રાખજો મિત્રો, ત્યાં યાદ રાખવાનું ડેડ બોડી. બરાબર, નેક્રો જ્યાં જ્યાં આવે ત્યાં શું યાદ રાખવાનું? ડેડ બોડી યાદ રાખવાનું. મિત્રો ક્લિયર થઈ જાય? આ બધી વસ્તુ યાદ રાખજો. જો એક એક વસ્તુ કે બિબ્લિયો, રેટ્રો, એન્ડ્રો, ગાયની, એંગ્લો. બરાબર, અહીંયા યાદ રાખવાનું બિબ્લિયો એટલે બુક, રેટ્રો એટલે પાસ્ટ, એન્ડ્રો એટલે મેન, ગાયની એટલે વુમન, એંગ્લો એટલે ઇંગ્લિશ, અને નેક્રો એટલે ડેડ બોડી. આટલી વસ્તુ ક્લિયર? નેક્સ્ટ પર જઈએ. એ પછી મિત્રો જો જ્યાં પણ આવો શબ્દ લાગે, કેવો શબ્દ? હિપ્પિક. કેવો શબ્દ લાગે? આ હિપ્પિક શબ્દ આવે તો એ શબ્દ મિત્રો શું બતાવે? હોર્સ બતાવશે. જે જે એવા વર્ડ હશે, જો હમણાં આપણે 20 વનવર્ડ તૈયાર કરી દઈશું નહીં ભૂલાય એવા, પણ યાદ રાખવાનું આટલા નાના નાના શબ્દો યાદ રાખવાના, ના 20 નહીં, આગળ પણ બહુ બધામાં કામમાં લાગશે. કે આ હિપ્પિક જ્યાં બી આવે તો મિત્રો એ શું બતાવે? હોર્સ બતાવે. જ્યાં પણ હિપ્પિક શબ્દ હોય તો એ શું બતાવે? તમને હોર્સ બતાવે. ને મિત્રો આ ખાસ યાદ રાખજો, અહીંયા ગોડ લખાઈ ગયું છે, અહીંયા ડોગ આવે. કે ભાઈ જ્યાં પણ આવી રીતે કે એ એન આઈ એન ઈ એટલે કેનિન શબ્દ આવે તો એ ડોગ બતાવે. કેવું નવાઈ લાગે ને? એટલે જ મિત્રો વન વર્ડ કે વોકેબ નહીં આવડતું એનું રીઝન શું છે? આપણે ખાલી ડોગ જ ખબર છે, પણ એનો બીજો જે અર્થ છે આ કેનિન એ નહીં ખબર. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ કોઈ પણ એવો શબ્દ હોય જેનામાં કેનિન શબ્દ જોડાયેલો હશે તો એ કૂતરાના રિલેટેડ હશે, ડોગના રિલેટેડ હશે. એ જ રીતના તમે એથિસ ને થેટિસ એવું વાંચ્યું હશે ને, તો મિત્રો યાદ રાખવાનું કે આ થિયોસ શબ્દ જ્યાં લાગ્યો હોય, કયો શબ્દ? થિયોસ શબ્દ એટલે ટી એચ ઈ આઈ આટલું લાગેલું હોય તો એ ગોડ અથવા તો રિલિજિયનને રિલેટેડ હોય. એ પછી મ્યુઝિક શબ્દ વાપરો છો ને, મ્યુઝિક શબ્દ પણ ક્યાંક કોઈક રૂટ વર્ડ પરથી બન્યો છે. અને અહીંયા જુઓ કે મ્યુઝ એટલે શું થાય? સોંગ થાય. અને એટલા જ માટે આ સંગીતનું ઇંગ્લિશ મ્યુઝિક કર્યું છે, એમનું એમ નહીં કર્યું. મિત્રો ક્લિયર કે મ્યુઝ જ્યાં પણ આવે ત્યાં શું યાદ રાખવાનું? સોંગ યાદ રાખવાનું.
એ જ રીતના મિત્રો યાદ રાખવાનું હિલિયોસ, તો હિલિયોસનો અર્થ શું થાય મિત્રો? સનલાઇટ. બે ક્લિયર, આ જ્યાં પણ હિલિયોસ શબ્દ આવે તો શું યાદ રાખવાનું? સનલાઇટ યાદ રાખજો. એ પછી આ તો તમને બધાને આવડશે જ કે જ્યાં પણ આ લોગોસ શબ્દ આવે તો શું યાદ રાખવાનું? ટુ સ્ટડી. મિત્રો લોગોસ શબ્દ આવે તો શું યાદ રાખવાનું? ટુ સ્ટડી. ભાઈ ક્લિયર આટલી વસ્તુ? બરાબર, કે લોગોસ શબ્દ આવે તો શું યાદ રાખવાનું? ટુ સ્ટડી આવશે. અને એ પછી મિત્રો મેથ્સ, તો તમને બધાને કે મેથ્સ આવે એનો અર્થ શું થાય? ટુ લર્ન. ભાઈ જ્યાં જ્યાં આવી રીતે મેથ્સ શબ્દ આવે એ શું કહેવાય? ટુ લર્ન. અને આ હકીકત છે કે ભાઈ મેથ્સ ક્યારે આવડે? તમે શીખો ત્યારે જ આવે. ભાઈ ક્લિયર આટલી વસ્તુ? આ બધા ક્લિયર થઈ ગયા? ચલો ફટોફટ એકવાર રિવિઝન કરી દઈએ અને પછી 20-20 આન્સર તમારા લોકોએ જ આપવાના છે. ફટોફટ મિત્રો જોઈએ. પહેલાં તો બિબ્લિયો એટલે શું કીધું? બુક્સ. બરાબર, યાદ રહેશે જ. રેટ્રો થીમ પરથી આપણે યાદ રાખ્યું કે રેટ્રો એટલે પાસ્ટ થાય. એન્ડ્રો પરથી યાદ રાખ્યું મિત્રો શું? કે મેન થાય. ગાયની એટલે ગાયનેકોલોજીસ્ટ પરથી યાદ રાખ્યું કે વુમન. એંગ્લો એટલે એંગ્લો ઇન્ડિયન પરથી આપણે યાદ રાખ્યું એંગ્લો એટલે ઇંગ્લિશ થાય. એ જ રીતના નેક્રો એટલે મિત્રો યાદ રાખજો ડેટ બોડીઝ થાય. ભાઈ ક્લિયર કે નેક્રો એટલે શું થઈ જશે? ડેટ બોડી. ચલો નેક્સ્ટ પછી આગળ વાત કરીએ મિત્રો. તો પછી મિત્રો યાદ કર્યું કે આપણે હોર્સ, હોર્સનું શું યાદ રાખવાનું? હિપ્પિક. હોર્સ, તો હિપ્પિક જ્યાં પણ લાગે એ હોર્સના રિલેટેડ હશે. કેનિન જ્યાં પણ લાગે એ ગોડ નહીં, કોના રિલેટેડ હશે? ડોગના રિલેટેડ હશે. એ જ રીતના થિયોસ જ્યાં પણ લાગે, આ થિયોસ જ્યાં પણ લાગશે એ ગોડ અથવા રિલિજિયનના રિલેટેડ હશે. એ જ રીતના મિત્રો એડલ્ટ્સ આ જ્યાં પણ લાગશે એ બ્રધરના રિલેટેડ હશે. મ્યુઝ એ મ્યુઝિક પરથી યાદ રાખ્યું કે આ મ્યુઝિક કોના રિલેટેડ હશે? તો સોંગના રિલેટેડ. હિલિયોસ એટલે હિલિયમ પરથી યાદ રાખવાનું કે સનલાઇટના રિલેટેડ હશે. અને લોગોસ પરથી યાદ રાખવાનું ટુ સ્ટડી. અને મેથ્સ પરથી યાદ રાખવાનું ટુ લર્ન. ભાઈ ક્લિયર આટલી વસ્તુ? યસ યા નો? ફટોફટ ક્વિક વિડીયોને લાઈક કરી દો. ચલો જલ્દી 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 ફટોફટ, ચલો જલ્દી 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 આ વિડીયોને લાઈક કરો. ક્વિક 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 ફટોફટ શેર કરવાનું બાકી હોય તો વિડીયોને શું કરી દો મિત્રો? ફટોફટ શેર પણ કરી દો. ચલો તો હવે તમારે લોકોએ મને આન્સર આપવાનો છે કોમેન્ટ બોક્સની અંદર ફટોફટ, કે આ કોના કોના રિલેટેડ હશે. તો મિત્રો આપણી જોડે જે રીતના છે, અહીંયા જો પહેલો શબ્દ આપણે લઈએ કે તમારી જોડે મિત્રો પહેલો શબ્દ આવે તો બિબ્લિયો ફાઇલ. હવે જુઓ અહીંયા કેવી મજા આવશે કે તમને આ ફાઇલ શબ્દનો અર્થ ખબર છે કે લવ, અને બિબ્લિયો શબ્દનો પણ અર્થ ખબર છે કે બુક. તો બંનેને મિલાઈ દઈએ એટલે મળી જાય કે અ પર્સન હુ લવ બુક ઇઝ કોલ્ડ બિબ્લિયો ફાઇલ. વી ક્લિયર કે બિબ્લિયો ફાઇલ કોને કહેવાય? તો કે અ પર્સન હુ શું કરે? તો ફાઇલ એટલે લવ, અને બિબ્લિયો એટલે શું થઈ ગયું? બુક. એટલે એવો પર્સન જે લવ બુકને લવ કરતો, એટલે એને બુક વાંચવી બહુ ગમતી હોય, એનો મિત્રો શું કહીએ? આપણે બિબ્લિયો ફાઇલ કહીએ. મિત્રો ક્લિયર? યસ યા નો? ફટોફટ ભાઈ ખ્યાલ આવ્યો? યસ દેહલબેન એકદમ જવાબ સાચો કે અ પર્સન હુ લવ બુક ઇઝ કોલ્ડ બિબ્લિયો ફાઇલ. મિત્રો યાદ રહી જાય ને, વોકેબ જેવું ધારો છો એટલું હાર્ડ નથી, પણ તમે કઈ રીતે શીખો છો એટલીસ્ટ આવી રીતે જો અંગ્રેજી ગ્રામર હોય કે અંગ્રેજીનું વોકેબ હોય એને શીખવા માટે આપણે અંગ્રેજોની જ નીતિ અપનાવીશું. અને અંગ્રેજોની નીતિ કઈ? લોર્ડ કર્ઝનની, કે આપણે ભાગલા પાડીએ અને રાજ કરવાનું છે. અંગ્રેજોના જ અંગ્રેજી પર રાજ કરવા માટે એમની જ નીતિ અપનાવીએ. પહેલા ભાગલા પાડી દીધા અને પછી હવે શું કરીએ? આપણે રાજ કરીએ. ભાઈ ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આવ્યો કે રેટ્રો ફાઇલ. આ રેટ્રો ફાઇલમાં શું આવશે? ફટોફટ કોમેન્ટ બોક્સમાં લખો. ચલો ક્વિક ક્વિક ક્વિક, રેટ્રોની અંદર શું આવશે? રેટ્રો ફાઇલમાં બુક લવર ઇઝ અ બિબ્લિયો ફાઇલ, એકદમ વાત સાચી છે. રેટ્રો ફાઇલમાં શું આવશે? અ પર્સન હુ લવ પાસ્ટ. બરાબર, કે એવો એવા લોકો જેને પાસ્ટની વસ્તુઓ બહુ ગમતી હોય. ભાઈ ક્લિયર? એને શું કહેવાય? રેટ્રો ફાઇલ. બરાબર, તો અહીંયા લવ તો આવશે જ. લવ કરો અથવા તો શું કહો? લાઈક કહો. અને એ કોને લાઈક કરો? તો કે ભાઈ પાસ્ટને. ભાઈ ક્લિયર અહીંયા આટલી વસ્તુ? યસ યા નો? શૈલેષભાઈ થેન્ક યુ સાહેબ. પીકે ટ્રિક્સ થેન્ક યુ સાહેબ. રૂપલ ઓઢેરા કે આમ તો વિચાર્યું જ નહોતું, આમ પણ થાય. યસ, આ રીતના જ થાય. યસ શિવભાઈ એકદમ જવાબ સાચો. મનીષભાઈ એકદમ જવાબ સાચો. સાયન્સ ટેક વિમલ પ્રજાતિ પ્રજાપતિ એકદમ તમારો રાઈટ, એકદમ આન્સર સાચો છે. નિરંજન પરમાર યસ સાચો જવાબ. રિદ્ધિભા તમારો જવાબ બી સાચો. યસ બધાનો જવાબ એકદમ પરફેક્ટ છે. ચલો નેક્સ્ટ પર જઈએ. જો તમને લોકોને હવે આ એન્ડ્રો એટલે ખબર છે, અને એ જ રીતના ફાઇલ એટલે પણ ખબર છે કે એન્ડ્રો એટલે શું કીધું? એન્ડ્રો એટલે આપણે કીધું મેન, અને ફાઇલ એટલે શું કીધું? લવ. તો પર્સન હુ લવ મેન ઇઝ કોલ એન્ડ્રો ફાઇલ. મિત્રો ક્લિયર થઈ ગયું?
બરાબર કે એન્ડ્રો એટલે શું કીધું? તો એન્ડ્રો એટલે આપણે આગળ વાત કરીએ, એન્ડ્રો એટલે મેન, અને ફાઇલ એટલે શું કીધું કે જ્યાં જ્યાં જે પણ શબ્દની પાછળ ફાઇલ શબ્દ લાગે એ શું બતાવે? લવ બતાવે. તો આ જે એન્ડ્રો ફાઇલ ભેગા મળે એટલે મિત્રો શું થઈ જાય કે અ પર્સન હુ લવ મેન ઇઝ કોલ્ડ એન્ડ્રો ફાઇલ. મિત્રો ક્લિયર થઈ ગયું? ખબર પડી આની અંદર? ચલો નેક્સ્ટ આવીએ. હવે ગાયની એટલે શું કીધું? તો જે પણ શબ્દની અંદર આ ગાયની શબ્દ આવે, જી વાય એન ગાયની શબ્દ આવે એ વુમન બતાવે. અને જોડે જોડે જોઈએ કે ફાઇલ એટલે આપણે લવ કીધું. તો મિત્રો આનો આન્સર તમારે લોકોએ આપવાનો છે કે ફિલોગાયનિસ્ટનો અર્થ શું થાય. ચલો ક્વિક કોમેન્ટ બોક્સની અંદર લખો ફિલોગાયનિસ્ટનો અર્થ શું થાય. ક્વિક ક્વિક ક્વિક, ચલો જલ્દી ફટોફટ ફિલોગાયનિસ્ટનો અર્થ શું થાય. વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. ચલો જલ્દી જલ્દી ફિલોગાયનિસ્ટ ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર લખો ફિલોગાયનિસ્ટ શું થાય. સુધીરભાઈ જવાબ સાચો છે, વુમન. યસ યસ નિરંજનભાઈ, થેન્ક યુ સાહેબ. ફટોફટ આની અંદર લખો કે ફિલોગાયનિસ્ટ એટલે શું થાય. યસ, તમારા બધાનો જવાબ એકદમ સાચો છે કે ફિલોગાયનિસ્ટ એટલે શું કે ભાઈ અ પર્સન, બરાબર. વુ હવે શું થશે, ફાઇલ એટલે લવ અને ગાયની એટલે વુમન. તો શું થાય, અ પર્સન વુ લવ વુમન ઇઝ કોલ્ડ ફિલોગાયનિસ્ટ. મિત્રો એકદમ સિમ્પલ છે. તમને એવું પૂછાઈ જાય કે અ પર્સન વુ લવ વુમન ઇઝ કોલ્ડ, પછી ઓપ્શન હોય તો મિત્રો યાદ રાખવાનું શું, લવ એટલે ફાઇલ અને ગાયની એટલે વુમન. તો ફિલોગાયનિસ્ટ એનો વન વર્ડ સબસ્ટિટ્યુશન થાય. મિત્રો ક્લિયર? વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે બીજું કંઈ નથી, શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય. ચલો નેક્સ્ટ પર જઈએ. મિત્રો એંગ્લો ફાઇલ, હવે કયો આવ્યો નામ એંગ્લો ફાઇલ? તો બોલો એંગ્લો ફાઇલ એટલે શું. એંગ્લો એટલે ઇંગ્લિશ અને ફાઇલ એટલે લવ. તો પર્સન વુ લવ ઇંગ્લિશ એટલે પેલી બોટલ ના સમજતા. આ તો બહુ કે ઇંગ્લિશ આવ્યું ને એટલે કે સાહેબ મને બહુ ગમે. એટલે આ ઇંગ્લિશ એટલે લેંગ્વેજની વાત થાય છે, અથવા તો તમે બ્રિટિશરની વાત કરો પણ પેલા બોટલની વાત ના કરતા, બરાબર. આ તો કે સાહેબ ઠંડી લાગી અને ભાઈ રાતે થઈ છે, હાલ બુરા અહીંયા ભણવા આય, ચલ ચલ. કે ભાઈ એંગ્લો ફાઇલ, એંગ્લો ફાઇલ એટલે શું થાય મિત્રો કે એંગ્લો એટલે ઇંગ્લિશ, એટલે પર્સન વુ લવ ઇંગ્લિશ ઇઝ કોલ્ડ એંગ્લો ફાઇલ. ત્યારબાદ મિત્રો નેક્રો, તમે એવા મૂવી જોયા હશે જેની અંદર એવા વિકૃતિવાળા માણસો હશે જેને ડેડ બોડી ગમતી હશે, ભાઈ ક્લિયર. તો આ નેક્રો એટલે આપણે શું કીધું, ડેડ બોડી ને. તો પર્સન વુ લવ ડેડ બોડીઝ ઇઝ કોલ્ડ નેક્રો ફાઇલ, ભાઈ ક્લિયર. દેહલબેન જેટલા ચેટમાં છો એટલી લાઇક તો બને જ. થેન્ક યુ બેન, કે ભાઈ જેટલા લોકો અહીંયા ચેટની અંદર છે એટલી લાઇક તો હોવી જ જોઈએ, અને શું કરો વિડીયોને શેર બી કરો. યસ રિદ્ધિ ચુડસમાં વુ લવ્સ ઇંગ્લિશ, એકદમ સાચી વાત, બરાબર. યસ યસ યસ, તમારા લોકોનો બધાનો જવાબ સાચો છે. હવે આઈએ અહીંયા નેક્રો ફાઇલ જોડે. તો નેક્રો એટલે મિત્રો શું કીધું, ડેડ બોડી, અને ફાઇલ એટલે લવ. તો નેક્રો ફાઇલ એટલે શું કહેવાય કે અ પર્સન વુ લવ ડેડ બોડીઝ ઇઝ કોલ્ડ નેક્રો ફાઇલ. કેવું જોરદાર ને મિત્રો. ચલો પછી આવી જઈએ મિત્રો, અહીંયા જુઓ, અહીંયા જુઓ કે પહેલાં ફીલ આવ્યું અને પછી શું આવ્યું, હિપ્પીક આવ્યું. આપણે હમણાં જ શીખ્યા કે ફીલ એટલે તો લવ, અને હિપ્પીક એટલે આપણે શીખી ગયા. હિપ્પીક એટલે શું મિત્રો, હોર્સ. તો અમુક એવા લોકો છે જે લોકોને શું ઘોડા બહુ ગમે, જેમ કે આપણે જોઈએ કે આપણો ક્રિકેટર બરાબર સર રવિન્દ્ર જાડેજા, તો એના વિડીયો જોતો જોયા હશે કે એને ઘોડેસવારી બહુ ગમે. તો મિત્રો એને શું કહેવાય, એને આપણે કહી શકીએ કે ફિલોપિક. એ માણસને શું કહેવાય, ફિલોપિક. કઈ રીતે, કે અ પર્સન વુ લવ હોર્સ ઇઝ કોલ્ડ ફિલોપિક. આ હિપ્પીક પરથી યાદ રાખવાનું, હિપ્પીક કોના રિલેટેડ છે, હોર્સના રિલેટેડ, અને આ ફાઇલ પરથી યાદ રાખવાનું કે આ લવના રિલેટેડ છે. મિત્રો ક્લિયર આની અંદર? યસ હોર્સ લવર જવાબ સાચો, બરાબર. વિશાલભાઈ એકદમ જવાબ સાચો તમારો બી, ભાઈ ક્લિયર. યસ યસ સુપર્બ, ચલો ગ્રેટ. ચલો મિત્રો નેક્સ્ટ પર જઈએ આની અંદર. નેક્સ્ટ પર છે કે આ કેનિન, કેનિન એટલે મિત્રો શું કીધું તમને, કેનિન એટલે મિત્રો થઈ જાય ડોગ, બરાબર. કેનિન એટલે ડોગ. તો આપણે ડોગ લવર, ડોગ લવર બહુ બોલીએ છીએ, એના બદલે એક નવો શબ્દ આજે શીખી લઈએ. હવે ડોગ લવર નહીં, આપણે એવું નહીં કહ્યું કે આઈ એમ અ ડોગ લવર, ના, હવે એક નવો શબ્દ લઈએ. અને એ શબ્દ કયો, કેનો ફાઇલ, બરાબર. આઈ એમ અ કેનો ફાઇલ. તો તમારી બાજુમાં હશે ને એ કહેશે માય ગોડ, જબરું ઇંગ્લિશ બોલા, એ પછી તમને પૂછશે આ કેનો ફાઇલ એટલે શું. એટલે તમારે શીખવાડવાનું કે ભાઈ આ ફાઇલ જ્યાં બી આવે એ શું બતાવે, લવ બતાવે, અને આ કેનિન શબ્દ આવે ને એ શું બતાવે મિત્રો, એ ડોગ બતાવે. એટલે કેનો ફાઇલ જ્યાં પણ આવે, આ કેનિનો ફાઇલ જ્યાં પણ આવે, તો એ શું કહેવાય મિત્રો, ડોગ લવર કહેવાય. યસ ભાઈ ક્લિયર આટલી વસ્તુ? યસ અ પર્સન વુ લવ હોર્સ, વિશાલભાઈ જવાબ એકદમ સાચો. યસ યસ યસ, બધાનો જવાબ એકદમ ક્લિયર. ડોગ લવર વાળા બધાનો જવાબ ભાઈ સાચો. યસ સુપર્બ. ચલો મિત્રો નેક્સ્ટ પર જઈએ. પછી જો અહીંયા ફિલોથિઝમ, હવે અહીંયા જો થિઝમ આવ્યું અને અહીંયા ફિલો, એટલે થિઝમ એટલે આપણે શું કીધું, ગોડ.
ધ પર્સન હુ લવ ગોડ ઇઝ કોલ્ડ ફિલોથિઝમ. ભાઈ ક્લિયર? થિઝમ એટલે આપણે શું કીધું, રિલિજિયન બી કહેવાય. તો અ પર્સન હુ લવ રિલિજિયન ઇઝ કોલ્ડ ફિલોથિઝમ. ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ પર જઈએ ફટોફટ. ત્યારબાદ મિત્રો જોઈએ કે એડલ્ફી, તો આપણે કીધું એડલ્ફ એટલે શું થઈ ગયું, બ્રધર. તો પર્સન હુ લવ બ્રધર ઇઝ કોલ્ડ ફિલો એડલ્ફી. ભાઈ ક્લિયર? એ જ રીતના તમે કોઈને એવું કહે કે મને તો બાકી મ્યુઝિક બહુ ગમે, એના બદલે તમે આવું કહી શકો ને, આઈ એમ અ ફિલો મ્યુઝ. બરાબર? તમે આવું પણ કહી શકો, આઈ એમ અ ફિલો મ્યુઝ. તો ફિલો એટલે શું થઈ ગયું, લવ, અને મ્યુઝ એટલે શું યાદ રાખવાનું મિત્રો, સોંગ. ભાઈ ક્લિયર? કે મને સોંગ બહુ ગમે છે, તો આપણે શું કહેવાય, આઈ એમ અ ફિલો મ્યુઝ. આવી રીતે હવે સ્ટેટસમાં મૂકજો, 10 જણા તમને પૂછશે માય ગોડ આનો અર્થ શું થાય. ભાઈ એને કહેવાનું કે પ્રદીપ સરનો વિડીયો જો, ખબર પડશે. હાલ ભાઈ અહીંયા આવી જઈએ કે ફિલો મ્યુઝ એટલે શું કહેવાય, કે આ શું કહેવાય, સોંગ લવર હોય ને એને ફિલો મ્યુઝ કહેવાય. ચલો એ પછી અહીંયા આવીએ, હેલિયોફાઇલ. બરાબર મિત્રો? પછી શું આવ્યું કે આપણી જોડે હેલિયોફાઇલ, પછી ફિલોલોજિસ્ટ, ને એક આપણી આટલી સુધી થઈ ગયું. બરાબર? ચલો અહીંયા આવીએ. ત્યારબાદ મિત્રો આવી ગયું આપણી જોડે હેલિયોફાઇલ. હેલિયો એટલે હિલિયમ પરથી આપણે શું કીધું, સનલાઇટ યાદ રાખવાની. તો પર્સન હુ લવ સનલાઇટ ઇઝ કોલ્ડ હેલિયોફાઇલ. એવા ઘણા બધા આપણા વિદ્વાનોને તમે જોયા હશે કે જે ખાધા પીધા વગર સનલાઇટથી જીવતા હશે. બરાબર? તો એને શું કહેવાય મિત્રો, હેલિયોફાઇલ કહેવાય. એ જ પછી મિત્રો આવશે જે લોકોને સ્ટડી બહુ ગમતી હોય અથવા તો સાયન્સ બહુ ગમતું હોય. તો આ લોગોનો અર્થ શું થાય, લોગોઝનો અર્થ ટુ સ્ટડી. તો ફિલોલોજિસ્ટ. બરાબર? અ પર્સન હુ લવ સ્ટડી ઇઝ કોલ્ડ ફિલોલોજિસ્ટ. તમે પૂછશો કે સાહેબ આ ના ગમે એના માટે શું હોય, તો મિત્રો જ્યાં ફિલો લગાય ને એના બદલે શું આવશે, મિસો લગાવો, એટલે શું થઈ જાય, મિસોલોજિસ્ટ. એટલે પર્સન હુ ડોન્ટ લવ સ્ટડી ઇઝ કોલ્ડ મિસોલોજિસ્ટ. અને જે લોકોને ગમે એને શું કહેવાય, ફિલોલોજિસ્ટ. તો આ એન્ટોનિમ સિનોનિમય તૈયાર થઈ જાય. જ્યાં ફિલ શબ્દ આવ્યું આ ફાઇલ, તો આ ફાઇલ શબ્દ આવે લવ બતાવે, અને હેટ શબ્દ શું બતાવે, મિસો બતાવે. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો, છેલ્લું કે અ પર્સન હુ લવ ટુ લર્ન, એને શીખવું બહુ ગમે, એને મિત્રો શું કહેવાય, એ પર્સન ફિલોમેથ. ભાઈ ક્લિયર આટલી વસ્તુ? યસ યા નો ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દો. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ને? યસ યા નો, ક્વિક ક્વિક ક્વિક. ચલો ફટોફટ ક્લિયર આટલી વસ્તુ? તો ચલો નેક્સ્ટ પેજ પર જઈએ. હાલો એ પછી મિત્રો જોઈએ, આટલી વસ્તુ તો આપણું આજે આટલા વન વર્ડ તમે લોકોએ શીખી લીધા. બરાબર મિત્રો? જો એટલીસ્ટ 18-1 જેટલા વન વર્ડ તો આપણે લોકોએ શીખી લીધા. અને ડેલી આપણે 15 દિવસ આ રીતના સેશન ચલાવીશું. આવા વન વર્ડ શીખવાડી હજુ પણ અંદર છે, ચિંતા ના કરો, હજુ પ્રેપોઝિશન બી આવવાનું છે. બરાબર? અહીંયા જો મિત્રો, એ પછી આ વસ્તુ તો નેક્સ્ટ માટે રાખેલું છે. હવે તમને પ્રેપોઝિશન શીખવાડું, જે તમારી એક્ઝામમાં 3-4 માર્ક્સનું આવે જ છે. તો આર યુ રેડી? ભાઈ ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દો, વિડીયોને શેર કરી દો. ચલો ફટોફટ ક્વિક, જલ્દી જલ્દી વિડીયોને શેર કરો, લાઇક કરો, ના કરો, એના ચેનલ પર નવા હોય તો શું કરો, સબસ્ક્રાઇબ કરી દો. ચલો ક્વિક ક્વિક ક્વિક, ફટોફટ જલ્દી. ઓકે ચલો, યસ વિશાલભાઈ એકદમ સરસ. હા સાચી વાત, દર્શનાબેન કહે છે કે સાહેબ ઊંઘમાં યાદ આવે, સાચી વાત છે. ઓકે ચલો, તો હવે આપણે પ્રેપોઝિશન ભણીએ. ઓલરેડી જો તમે પ્લેલિસ્ટની અંદર જોશો તો 3 પ્રેપોઝિશનના 1.5 કલાકના લેક્ચર લીધેલા જ છે. એટલે જે લોકોએ કદાચ હજુ પ્રેપોઝિશનના લેક્ચર નહીં જોયા, જોઈ લેજો, તમારી એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક હેલ્પ થશે. પણ આજે જ ને મિત્રો તમારા માટે હું શું લાવ્યો છું, આ રીતના સવાલ જ લઈને આવ્યો છું, અને આ સવાલ પરથી આજે ભણાવીશું. એટલે ફટોફટ રેડી થઈ જાઓ. યસ વિશાલભાઈ અનબિલિવેબલ, સુપર. મનીષ કુહા, સર બીજા કોઈ સબ્જેક્ટ? આપણે પ્રોપર ઇંગ્લિશ, આ જે ચેનલ છે પ્લસ જે સારથી કરિયર એકેડેમી ડિજિટલ ક્લાસરૂમ છે, ફક્ત ઇંગ્લિશને ડેડિકેટેડ છે. આગળ કંઈક જોઈશું, આપણે બીજા સબ્જેક્ટ બી કદાચ વિચારીશું, પણ અત્યારે ઇંગ્લિશ કરીએ આપણે. ચલો તો મિત્રો આજે આપણે આવી રીતે સવાલ પરથી શું છે, ક્યાંક જવાબ વિચારીશું. તો અહીંયા જોઈએ, તમારી જોડે પહેલો જ સવાલ છે. અને પહેલો સવાલ શું છે, જે પણ મિત્રો હવે જવાબ લખો તો શું કરો, આગળ સવાલ નંબર લખો, એટલે ક્લિયર થાય કે આ કયા સવાલનો જવાબ હતો. હું અહીંયા સમજાવીશ કે આનો આન્સર કેમ આવે છે, અને આખા ફંડા આપણે ક્લિયર કરીશું. મિત્રો પહેલો પ્રશ્ન એવો છે, આ પહેલો પ્રશ્ન એમ છે કે વી હેવ અ સોલિસિટર, એટલે જે આપણે સોલિસિટર જનરલ હોય છે, કે વી હેવ અ સોલિસિટર હુ એક્ટ ખાલી જગ્યા અસ ઇન ઓલ બિઝનેસ ડીલિંગ. બરાબર? કે અમારી જોડે શું છે કે ભાઈ એક પેલા કહેવાય કે વિભીષણ, જે તમને શું આપે કે ભાઈ જ્ઞાન આપે, થોડી સલાહ આપે, એવા સોલિસિટર છે.
અને પછી શું કહીએ કે અસ ઇન ઓલ બિઝનેસ ડીલિંગ. હવે એ લોકોએ એક વસ્તુ અહીંયા કરી છે અને એ શું આપી છે, અહીંયા રીપ્રેઝેન્ટ શબ્દ આપ્યો છે. બરાબર, અહીંયા શું આપી દીધો મિત્રો, રીપ્રેઝેન્ટ શબ્દ આપ્યો છે. એટલે રીપ્રેઝેન્ટ એટલે તમને શું બતાવે છે કે તમારે આ જે એક્ટ પછી જે તમે પ્રોન આ પ્રેપોઝિશન મૂકશો એનો અર્થ રીપ્રેઝેન્ટ થવો જોઈએ. ફટોફટ બોલો શું આન્સર હોઈ શકશે, ક્વિક ક્વિક ક્વિક, જલ્દી 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 આનો આન્સર બોલો. અહીંયા સ્ક્રીન પર તમને લોકોના મિત્રો દેખાય જ છે, ક્વિક જલ્દી આન્સર શું આવે કે વી હેવ અ સોલિસિટર હુ એક્ટ ઓન આવે, એક્ટ અબાઉટ આવે, એક્ટ ફોર આવે કે એક્ટ આઉટ આવે. ફટોફટ ચલો ક્વિક ઝૂમ કરું. ઓકે ચલો ભાઈ ઝૂમ કરીએ. હાલો ભાઈ દેખાતું નથી બધાને, યસ યા નો, બધાને ક્લિયર દેખાય છે કે નહીં દેખાતું મને એટલું કહી દો તો પછી ઝૂમ કરીએ. ભાઈ યાદ રાખજો જવાબ સી નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. તમને લોકોને એવું જ લાગે કે એક્ટ ફોર ને, અહીંયા જો કમ્પલસરી તમારા માટે અહીંયા એ લોકોએ શું આપ્યું છે, રીપ્રેઝેન્ટ શબ્દ આપ્યો છે. અને આ રીપ્રેઝેન્ટ શબ્દ એટલે આ એક્ટ જોડે એવો કયો તમે પ્રેપોઝિશન ઉમેરશો કે એનો અર્થ શું થશે રીપ્રેઝેન્ટ. મિત્રો યાદ રાખજો જવાબ શું થશે, ઓન આવશે. બરાબર, કે એક્ટ ઓન આ શબ્દનો અર્થ શું થાય, રીપ્રેઝેન્ટ થાય. અને આ રીતનું પૂછાઈ શકે છે ભાઈ, ક્લિયર આટલી વસ્તુ. એ ફોર અમદાવાદ ઇઝ ધ રાઈટ આન્સર ભાઈ, ક્લિયર. એ ફોર અમદાવાદ ઇઝ ધ રાઈટ આન્સર આવશે ભાઈ. બધાને ક્લિયર દેખાય છે ને, યસ યા નો ફટોફટ કહી દો. એક્ટ ઓન ઇઝ ધ રાઈટ આન્સર. ઝૂમ કરું કે ના કરું, બધું આમ પરફેક્ટ કહો તો મને ખ્યાલ આવે. અમુક લોકો કહે છે કે ઝૂમ કરો, અમુક લોકો કહે છે ના કરો. યસ હા, રાજવીર સિંહ 100% રૂલ્સ પણ સમજાય, ચિંતા ના કરો. ઓલરેડી 3 લેક્ચર આપણે લીધા છે પ્રેપોઝિશનના, અત્યારે તમારા માટે એટલા જ આવું લઈને આવ્યું છું. કે મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ એવું શું આવે કે એક્ટ ઓન આવે ને, એ તમને શું બતાવે, રીપ્રેઝેન્ટ. બરાબર, એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ માણસ અમારો રીપ્રેઝેન્ટેટિવ છે, તો એ શું કરશે આપણા બિઝનેસ પર. એક્ટ ઓન એટલે આપણા બિઝનેસ પર વર્ક કરશે, આપણા બિઝનેસને રીપ્રેઝેન્ટ કરશે. અને એટલા માટે મિત્રો આ એક્ટ ઓનનો અર્થ શું થાય, રીપ્રેઝેન્ટ થશે. મિત્રો ક્લિયર આટલી વસ્તુ ભાઈ, ક્લિયર. ઓકે શ્યોર, ઝૂમ કરી દઉં છું, 2 મિનિટ રહો. હા ચલો ઝૂમ કરી આપું, શ્યોર. હાલો ભાઈ બધાને ઝૂમ જોઈએ છે, 1 મિનિટ જસ્ટ રહો, કરી દઈએ આપણે. જસ્ટ અ મિનિટ તમને લોકોને ઝૂમ કરીને બતાવી દઉં એટલે તમને લોકોને ક્લિયર થાય. ચલો મિત્રો આજે ટ્રાય કરો કે આટલે દેખાય ઝૂમ થવાના ચાન્સ ઓછા છે, પીડીઓ પર તો થઈ જાત. બરાબર, ટ્રાય કરો કે તમને લોકોને દેખાય. આમ તો કદાચ મોબાઈલને તમે આ રીતના રાખશો તો દેખાઈ જશે, આમ આડો રાખશો ને તો દેખાઈ જશે. કાલે બનશે તો ત્યાં સુધી ટાઈપ કરી દઈશ તમારા માટે. બરાબર, આજે થોડું એ કરી દો એટલે દેખાઈ જશે, ચિંતા ના કરતા. આજે જસ્ટ શું કરો, મોબાઈલ નામ પકડી લો, કાલથી આપણે એવું હશે તો તમારા માટે ટાઈપ કરીને જ લાવીશ. બરાબર, આજના માટે થોડું મને એ કરી દો. ચલો અહીંયા પછી મિત્રો આવી ગયું બીજો સેન્ટેન્સ, ડન. આજે ખાલી શું કરો, આડો મોબાઈલ રાખીને જોઈ લો, દેખાઈ જશે. કાલથી આપણે શું કરી દઈશું, 100% કાલથી ટાઈપ કરેલું જ લાવીશ, એક એક ખાલી જગ્યા એટલે તમને લોકોને દેખાય. ઓકે ચલો, એ પછી મિત્રો સેકન્ડ સેન્ટેન્સ પર જઈએ. કે સેકન્ડ સેન્ટેન્સ શું છે કે વી કોલ્ડ, બરાબર, વિઝિટેડ હિમ લાસ્ટ વેનસડે. બરાબર, કે આની અંદર શું કહેવા માંગે છે, જો આવી રીતે બાજુમાં આવો શબ્દ આપ્યો ને એનો અર્થ એ છે કે તમે અહીંયા એવો કોઈ પ્રેપોઝિશન મૂકો કે જેનો અર્થ શું થશે, વિઝિટ કરવું. અને મિત્રો આ તો બહુ વાર પૂછાઈ ગયું, ફટોફટ આની અંદર આન્સર શું આવશે. યસ, દેખાશે જ દેખાશે, 100%. યસ, ક્વોલિટી થોડી વધારી દેશો, તમે રિઝોલ્યુશન ચેન્જ કરી દેશો એટલે દેખાઈ જશે. ઓકે ચલો ભાઈ આવી જઈએ અહીંયા ફટોફટ. ત્યાંની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ જે કોલ્ડ શબ્દ છે, આ કોલ્ડ શબ્દ જોડે તમે આ ઓન શબ્દ ઉમેરો ને, એનો અર્થ મિત્રો શું થાય ખબર છે, વિઝિટ કરવી. કોલ ઓનનો અર્થ શું થાય, વિઝિટ કરવી, ના ખબર હોવી જોઈએ. ને એ જ માણસ મિત્રો અહીંયા શું આવી જશે, એ શું લગાવશે, ઓન શબ્દ લગાવશે. બાકી તો ખબર નહીં શું લખીને આવે ભાઈ, ક્લિયર.
ઓન ઇઝ ધ રાઈટ આન્સર, સી ઇઝ ધ રાઈટ આન્સર બધાનો. ચલો એ પછી મિત્રો આવી જઈએ ત્રીજા પર. ધ વર્ક વોઝ ડન, ખાલી જગ્યા હાસ્ટ. બોલો ફટોફટ જલ્દી શું આન્સર આવશે. ધ વર્ક વોઝ ડન, ખાલી જગ્યા હાસ્ટ. હાસ્ટ એટલે શું કહેવાય? ઉતાવળ. બરાબર, તો સિમ્પલ છે. આની અંદર આન્સર શું આવવો જોઈએ? ચલો જલ્દી જલ્દી ક્વિક ક્વિક આની અંદર આન્સર શું આવશે ફટોફટ, કે ધ વર્ક વોઝ ડન ખાલી જગ્યા હાસ્ટ શું આવશે? ઇન આવશે, વિથ આવશે, ઓન આવશે કે બાય આવશે? ચલો ફટોફટ આની અંદર મિત્રો બાય શબ્દ નહીં આવે, આની અંદર આન્સર આવશે ઇન. કે ભાઈ ઉતાવળમાં વર્ક શેમાં થયું? તો કે ઉતાવળમાં થયું, બાય હાસ્ટ નહીં, ઉતાવળથી થયું નહીં, ઉતાવળમાં થયું. ભાઈ ક્લિયર? ભાઈ આનો આન્સર ખાસ ધ્યાન રાખજો. કયો આન્સર આવશે? સી ની અંદર એ આન્સર આવશે. બાય નહીં આવે, ડી આન્સર વાળા ખોટા છે ભાઈ, એ આવશે. ક્લિયર? ઉતાવળથી કામ થાય કે ઉતાવળમાં કામ થાય, બે ફરક ખ્યાલ આવે છે? યસ યા નો? ફટોફટ જલ્દી જલ્દી ભાઈ ખ્યાલ આવ્યું તમને લોકોના? ડિફરન્સ જોવો, અહીંયા ખાસ બતાવી દઉં. ચલો આજે ખાલી જગ્યાને ગોળી મારીએ અને મસ્ત વસ્તુ બતાવું મિત્રો. એક આ ઓન સમજો, ઇન સમજો, એ જ રીતના આપણે ઓવર સમજીએ, એ જ રીતના મિત્રો અબોવ સમજીએ, એ જ રીતના એક્રોસ પણ સમજીએ, અને એ જ રીતના મિત્રો એલોંગ વિથ. ચલો આજે આ બધું સમજી લઈએ. બરાબર, ખાલી જગ્યા દેખાય ના દેખાય બાજુમાં ગોળી મારીએ આપણે, આ શબ્દો સમજીએ. તો મિત્રો પહેલા છે ને આપણે આ વસ્તુ સમજીએ, ઓવર, અબોવ, એક્રોસ, એલોંગ. કેમ કે અત્યારે જોવા જઈએ તો UGVCL ની અંદર આજે પણ ક્યાંક આ અરાઉન્ડ ને એક્રોસ ને એ બધા પ્રેપોઝિશન વધારે પૂછાય છે. તો ચલો એ પ્રેપોઝિશન સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો મિત્રો જુઓ, જ્યારે પણ તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ એબોવ છે અને એ જ રીતના મિત્રો આ યાદ રાખીએ એક્રોસ. બરાબર, એબોવ છે અને બીજું એક શું છે? ઓવર છે. તો પેલા બે શબ્દ વચ્ચેનો ડિફરન્સ નક્કી કરીએ. ચલો ભાઈ, બરાબર કે એબો અને શું કીધું? ઓવર છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું? બંનેનું ગુજરાતી તો શું થાય? ઉપર જ. બંનેનું ગુજરાતી શું? ની ઉપર. પણ અહીંયા સમજજો વસ્તુ, આ જે એબો એવી વસ્તુ માટે વપરાય કે વસ્તુ મિત્રો કેવી હોય? સ્થિર જ હોવી જોઈએ. આ એબો એવી વસ્તુ માટે વપરાય કે જે કેવી હોવી જોઈએ? સ્થિર જ હોવી જોઈએ. અને બીજી વાર એક વસ્તુ, એ પાછું મિત્રો કેવી હોવી જોઈએ? લંબ દિશામાં, એટલે આમ ઊભી હોવી જોઈએ. તમને સમજાવું આખી વસ્તુ. અને એ બીજી કોઈ વસ્તુને મિત્રો સ્પર્શીને ના હોવી જોઈએ. જો સમજજો અહીંયા, બરાબર, એબો ક્યારે લાગશે? જ્યારે તમારે કોઈ વસ્તુની સ્થિતિ બતાવી છે ને એ કેવી હોય? આમ સ્થિર હોય, હલન ચલન ના કરતી હોય. સેકન્ડ વસ્તુ મિત્રો, એ કોઈ બીજી વસ્તુને અડીને ના હોય. બરાબર, અગેન કે એ કેવી બીજી કોઈ વસ્તુને અડીને ના હોય, ત્યારે તમે એના માટે શું વાપરી શકો? એબોવ શબ્દ વાપરી શકો. બે ક્લિયર આટલી વસ્તુ? બરાબર, એબોવ શબ્દ ક્યારે વપરાશે? જ્યારે મિત્રો શું કહીએ આપણે, કોઈ વસ્તુ છે કેવી છે? સ્થિર છે. બરાબર, કે કોઈ વસ્તુ કેવી છે? સ્થિર છે. અને બીજું એ કેવું હોવું જોઈએ? સ્પર્શી ન હોવું જોઈએ. તો જો તમને એક આપણે અહીંયા એક્ઝામ્પલ મૂકીએ, એક એક્ઝામ્પલ આવું મૂકીએ છીએ અત્યારે, જેમ કે આ બોર્ડ છે અને આ બોર્ડની ઉપર શું છે મિત્રો? ટ્યુબલાઇટ છે. બીજું એક આપણે એક્ઝામ્પલ અહીંયા એવું કરી દઈએ કે જેમ કે મિત્રો અહીંયા શું છે? કેલેન્ડર છે. બરાબર, આ અહીંયા કેલેન્ડર છે અને આ કેલેન્ડરની ઉપર મિત્રો ક્યાંક શું છે? ઘડિયાળ છે. બરાબર, તો આ આપણે કહી દીધું કે આ શું આવી? ઘડિયાળ રહી. અને આ શું થઈ ગયું મિત્રો? આપણું કેલેન્ડર. તો મારે હવે વાક્ય આવું લખવું છે કે ધ કેલેન્ડર, ધ કેલેન્ડર. બરાબર, અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ આ જે ઘડિયાળ છે, આ ઘડિયાળ કોની ઉપર છે? તો શું કહીએ? કેલેન્ડરની ઉપર. તો આપણે આવું લખી શકાય ને કે ધ વોચ ઇઝ ખાલી જગ્યા ધી કેલેન્ડર. આવું લખી શકાય. તો મિત્રો અહીંયા જો આપણે શું કહેવું છે કે ભાઈ આ ઘડિયાળ છે કોની ઉપર છે? કેલેન્ડરની ઉપર. હવે અહીંયા જો આપણે સિમ્પલ છે, અહીંયા કોઈ ગતિ કરતો શબ્દ બતાવે ના તો કેવું હશે? ઘડિયાળ સ્થિર જ હોય ને, ઓલરેડી સ્થિર હોય, અંદરના કાંટા ચાલતા હોય એવું ના વિચારતા કે એક સ્થિર હોય અને બીજું શું છે? કેલેન્ડર છે નીચે. તો બંને સ્થિર છે પણ બંને અડીને તો ના જ હોય ને, અને એટલા માટે મિત્રો ત્યારે શબ્દ શું વપરાય? અબોવ શબ્દ વપરાય. મિત્રો ક્લિયર આટલી વસ્તુ? યસ યા નો? ભાઈ ફટોફટ ક્લિયર થઈ ગયું. શૈલેષ ગોસ્વામી, ના સાહેબ આજે હું UGVCLના ઇંગ્લિશના નહીં કરાવું. હા, એરોપ્લેનની અંદર અને ફેનની અંદર અબો આવે એ બધું સમજાવો. ભૂમિકાબેન સમજો, પહેલાં આખું કોન્સેપ્ટ સમજો. હવે ઓર એક વાક્ય લખો મિત્રો, ધ ફેન ઇઝ મૂવિંગ
ખાલી જગ્યા માય હેડ. ચલો મિત્રો, આની અંદર શું આવશે? આની અંદર એબો આવશે કે ઓવર આવશે? ચલો ફટોફટ, આ ધ ફેન ઇઝ મૂવિંગ ખાલી જગ્યા માય હેડ, આની અંદર શું આવશે? ચલો ફટોફટ જલ્દી કહો, આની અંદર આન્સર આપો કે ધ ફેન ઇઝ મૂવિંગ ખાલી જગ્યા માય હેડ, આની અંદર આન્સર શું આવશે? અબોવ આન્સર આવી શકશે કે ઓવર આન્સર આવશે? ક્વિક ક્વિક ચલો જલ્દી કોમેન્ટ બોક્સમાં લખો શું આન્સર તમારો. ધ ફેન ઇઝ મૂવિંગ ખાલી જગ્યા માય હેડ ઓવર આવે કે અબોવ આવે? યસ, જેટલા લોકો પણ ઓવર આન્સર આપે છે એ બધાનો આન્સર સાચો. કેમ કે આપણે શું કીધું કે આ એબો શબ્દ તો ક્યારે આવે? જ્યારે ભાઈ એ વસ્તુ કેવી હોવી જોઈએ? સ્થિર હોવી જોઈએ. અહીંયા એક ગતિ દર્શાવતો એક શબ્દ આવી ગયો, અને ગતિ દર્શાવતો શબ્દ કયો આવ્યો? મૂવિંગ. અને એટલે મિત્રો અહીંયા આન્સર આવશે ઓવર આવશે, બરાબર? એટલે આવી રીતે ગોખણપટ્ટી ના કરો કે પંખો આવે તો અબો આવે, એ વસ્તુ જ ખોટી છે. ડિપેન્ડ છે વાક્ય કેવું છે. જો એક વાક્ય ઓર બતાવું, એક વાક્ય મિત્રો આપણે એવું લીધું કે ધ ફેન ઇઝ ખાલી જગ્યા માય હેડ. ચલો આવું વાક્ય આવ્યું તો આની અંદર મિત્રો શું આવશે? ફટોફટ જલ્દી મકવાણા જલ્પા આજે UGVCL ના કરાવજો ને પ્લીઝ. અઘરું હતું મિત્રો, એવું હશે ને તો કાલે બપોરે આપણે લઈ દઈશું UGVCL ના ક્વેશ્ચન આન્સર. મારી જોડે એ પ્રશ્નો આવ્યા નથી એટલા માટે. હા, શૈલેષ ગોસ્વામી, ટુડે ઇઝ માય ફર્સ્ટ લેક્ચર. ઓકે સાહેબ, વાંધો નહીં. ભાઈ અબો શબ્દ જેટલા લોકોએ કીધું કેમ નહીં આવે ખબર પડી ને? કેમ કે અહીંયા મૂવિંગ શબ્દ આવ્યું, અને મૂવિંગ શબ્દ આવ્યું એ ગતિ બતાવે એટલે ઓવર આવ્યું. પણ હવે આ વાક્ય જુઓ, આની અંદર શું આન્સર આવશે? અબો આવશે કે ઓવર આવશે? ફટોફટ ચલો કોમેન્ટ બોક્સમાં લખો. જો બંને વાક્યની અંદર ફેન જ બતાવ્યું પણ ક્યાંક અલગ છે મિત્રો, ફટોફટ યસ, બધાનો આન્સર સાચો. જેટલા લોકોએ પણ એબો જવાબ આપ્યો છે એ જવાબ સાચો, બરાબર? કે આ એબો એ જવાબ સાચો છે. મિત્રો જોઈએ કે બીજા પેપરો લેવાઈ ગયા એનું સોલ્યુશન કર્યા કરતા આ જે ફંડા શીખવાડું છે ને એ શીખો. અગાઉ જે એક્ઝામ આવશે એમાંય કામમાં લાગશે, ને તમારા પેપરમાં કદાચ આ ફંડા વપરાશે. એકની એક ખાલી જગ્યા અગેન નહીં આવે, સમજો એ વસ્તુને. એટલે ખાલી પેપર સોલ્વ ના કરો, આ ફંડા સમજો મિત્રો. ક્લિયર? ઓવર અને એબોની અંદર ડિફરન્સ ખબર પડી ગઈ. પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો, આપણે અહીંયા અબો માટે સમજ્યા, હવે ઓવર માટે શું આવે? તો ઓવર માટે મિત્રો કેવું આવે કે વસ્તુ આ રીતના ક્યાંક ગતિ કરતી હોય, કોઈ વસ્તુ એ આ રીતના ગતિ કરતી હોય કે ના કરતી હોય. આનામાં એવું ફિક્સ નથી કે ભાઈ ગતિ કરે તો બી ચાલે અને ના ગતિ કરે તો બી ચાલે, એવું કંઈ ફિક્સ નથી. પણ એ કઈ રીતના હોવું જોઈએ કે આમ આડી દિશામાં હોવું જોઈએ, આમ ઊભી દિશામાં લંબગત દિશામાં ના હોવું જોઈએ. એટલે તમને થશે કે સાહેબ આ યાદ કેમનું રહેશે? તો મિત્રો જો મેં કઈ રીતે યાદ રાખ્યું ને એ તમને બતાવું કે મારે જેમ કે આવી રીતે હું અબોવ લખું અને એ જ રીતના હું આવી રીતે શું લખું? ઓવર લખું. તો સમજો આ બંનેમાં કન્ફ્યુઝન ના ઊભું થાય એટલે વિચારો, મારે અહીંયા આડી દિશા દોરવી હોય તો દોરાય ના દોરાય? કેમ કે આ બીનું એ આ દાંડી નડે, એટલે આ અબોમાં કઈ દિશામાં બતાવવું હશે? તો કે લંબ દિશામાં, બરાબર? આના સ્પેલિંગ પરથી જ યાદ રાખો, એના વચ્ચે બીની એક ઊભી દાંડી આવે તો અબો શું બતાવતું હશે? લંબ દિશામાં. અને જે ઓવર છે, તો આ ઓવર શબ્દ મેં આવી રીતે લખ્યો, તો આ ઓવર શબ્દની અંદર મારે જો ગતિ બતાવવી હશે તો અહીંયાથી ઊભી લાઈન હું આમ દોરું ચાલી જાય. અહીંયા ઊભી લાઈન દોરવા માટે મારી જોડે કોઈ નથી, એટલે ઓવર એ મિત્રો આમ આડી દિશામાં બતાવતું હશે. અબો એ કઈ દિશામાં બતાવતું હશે? ઊભી લંબ દિશામાં. એટલે મારે ખાલી એમ બતાવવું હોય કે મારા માથાની ઉપર પંખો છે, તો પંખો તો એ તો લંબ હશે, બરાબર? પંખો શું હશે? લંબ હશે, એટલે આપણે અબો વાપરી. પણ હું એમ કહું કે મારા માથાની ઉપર પંખો ફરે છે, તો હવે પંખો કંઈ આમ લંબ દિશામાં ના ફરે, આમ ના ફરે. પંખો કઈ રીતે ફરે મિત્રો? આ રીતના ફરે. એટલે આ તો આડી દિશા થઈ ગઈ ને, એટલે ત્યારે શું આવે? ઓવર આવે મિત્રો. ક્લિયર થઈ ગયું? યસ યા નો? ભાઈ ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આટલી ખબર પડી ગઈ? ઓકે ચલો, બરાબર. તો ચલો ઓર એક મસ્ત પ્રશ્ન અહીંયા લખું કે સુધા હેઝ સ્પ્રેડેડ હેન્કરચીફ ખાલી જગ્યા હર ફેસ, બરાબર મિત્રો? એક વાક્ય અહીંયા આવું છે કે સુધા હેઝ સ્પ્રેડેડ હેન્કરચીફ. હેન્કરચીફ એટલે શું કહેવાય? હાથ રૂમાલ, બરાબર? ખાલી જગ્યા હર ફેસ. એ પછી મિત્રો તમને લોકોને હું ઓપ્શન આપી દઉં છું, અને ઓપ્શનની અંદર છે ઓન, ઓવર, અબો, બરાબર? આટલા ઓપ્શન છે. ફટોફટ બોલો આન્સર શું આવશે ભાઈ, જલ્દી ફટોફટ. મકવાણા જલ્પા, પહેલી વાર જોઉં છું. યસ બરોબર.
ભાઈ પહેલી વાર જોવો છો ને, આવી જ રીતે જોડાતા રહેજો. બરાબર, તમને લોકોને એક ગ્રેડ લેવલનું છે ને ઇંગ્લિશ ભણાવીશ, અને તમારે લોકોને જ મહેસૂસ થશે. ના સિવાય પણ આખી ઇંગ્લિશ જો, આટલા આખા લેક્ચરની અંદર કોઈ એડવર્ટાઇઝમેન્ટ નહીં કરી. બરાબર, કે મારી ઇંગ્લિશ ગ્રામરની આખી શું છે કે એપ્લિકેશન છે, હું અહીંયા તમને લોકોને ભણાવવા માટે આવી છું. જો મારે એ બધી એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો હું શરૂઆતમાં કરી જ લઉં છું, એ પછી આપણે પ્યોરલી ભણાવીએ છીએ. દિલથી હું અહીંયા તમને લોકોને વોકેબ તૈયાર કરાવવા આવું છું. બસ તમે પણ દિલથી સપોર્ટ આપો, આપણે બહુ બધું જોરદાર વસ્તુ લાવીશું. ચલો અહીંયા આવી જઈએ મિત્રો, કે સુધા હેઝ સ્પ્રેડેડ હેન્કરચીફ ખાલી જગ્યા હર ફેસ. તો બોલો આની અંદર શું આવી શકશે? ઓન હર ફેસ આવશે, ઓવર હર ફેસ આવશે કે અબો આવશે? ફટોફટ ચલો કોમેન્ટ બોક્સની અંદર લખો શું આન્સર આવી શકશે. ક્વિક ક્વિક ક્વિક. ભાઈ ઘણા બધા લોકોનો જવાબ ઓન આવે છે, ઘણા લોકોનો જવાબ ઓવર આવે છે. ચલો હું તમને લોકોને સમજાવું. મિત્રો આ ઓન ક્યારે વપરાય? તો ઓન ક્યારે વપરાય કે જ્યારે કોઈ એક વસ્તુ છે બીજી વસ્તુની ઉપર મિત્રો કેવી છે, સ્થિર પડી છે. કોઈ એક વસ્તુની ઉપર બીજી કોઈ વસ્તુ આમ સ્થિર પડી છે, સહેજ બી ગતિ ના થાય, ત્યારે ઓન વપરાય. તો આપણે એવું કહીએ કે ભાઈ સુધાએ એના મોઢા ઉપર રૂમાલ આ સ્પ્રેડ એટલે ફેરવ્યો, તો એટલે શું સુધાએ આમ રૂમાલ કરીને આમ મૂકીને સૂઈ ગઈ હશે? ભાઈ સ્પ્રેડ એટલે તો શું કર્યો, રૂમાલ અહીંયા આખો ફેરવ્યો, તો ઓન ના આવી શકે ને, એટલે ઓન તો ગયું. એ પછી અબો. તો અબોમાં આપણે શું કહીએ, લંબ દિશામાં હોય. એટલે સુધાએ શું રૂમાલ આમ રાખ્યો, આમ એમય ના રાખી શકે ને. બરાબર, લંબ દિશામાં ગણો તો રૂમાલ તો આમ થાય. ભાઈ પેલું થોડી નાગિન ડાન્સ કરાવતી હશે, સુધા તો રૂમાલ આમ રાખશે. ભાઈ ક્લિયર? એટલે અબો પણ પોસિબલ નથી. ભાઈ પણ તમે કે સર ઓવરમાં એવું કીધું કે એ કઈ દિશામાં હોય, કે ભાઈ આમ આડી દિશામાં હોય, તો મોઢું આમ હોય તો રૂમાલ આમ આડું જ કહેવાય ને, અને સ્પ્રેડ થયું તો ભાઈ આડી દિશામાં થયું. અને અબોમાં તો ગતિમાં હોય કે ના હોય એનું કોઈ ચિંતા નથી, અને એટલે મિત્રો આન્સર શું આવશે, ઓવર આવશે. ભાઈ ક્લિયર? ઓવરની અંદર ગતિમાં હોય કે ના હોય કોઈ વાંધો ના આવે, રાઈટ આન્સર ઇઝ ધ ઓવર. ભાઈ જેટલા લોકોએ પણ ઓવર આન્સર આપ્યો છે એ સાચી વાત છે. ભાઈ ક્લિયર? યસ યા નો? ફટોફટ શું આવ્યું? બાદી સે બાર ભાવેશ રાઠવા શું કહો છો? ભાઈ ખ્યાલ નથી આવતો સર, એપમાં છે. યસ નિશાબેન, એપની અંદર બધાએ બધા લેક્ચરો આવી જ જાય છે, એક બી બાકી નથી. ભાઈ ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર ઓવરની અંદર. ઓકે ચલો નેક્સ્ટ જઈએ આની અંદર. ઓપ્સો તમને લોકોને આ ટોપિકની અંદર ખ્યાલ આવ્યો હશે. બરાબર, એટલે આપણે આ બેનો ડિફરન્સ મિત્રો ક્લિયર થઈ ગયો. હવે સમજો આ એક્રોસ એટલે શું છે. સમજો વસ્તુ, લોકોને એ નહીં ખબર પડતી કે એક્રોસ ક્યારે આવે અને એલોંગ વિથ ક્યારે આવે. ભાઈ ખ્યાલ આવે છે આ એક્રોસ શબ્દ ક્યાં વપરાય? સમજો આ વસ્તુ, લોચા ના મારતા. જેમ કે હું તમને એક વાક્ય લખું છું કે દેર આર, બરાબર વાક્ય આવું લખીએ, દેર આર ટ્રીઝ ખાલી જગ્યા રોડ. હવે મિત્રો અહીંયા જોઈએ કે આન્સર આવશે ઓન, એ જ રીતના અબો, એ જ રીતના આપણે લઈએ એક એક્રોસ લઈએ, અને એ જ રીતના મિત્રો શું લઈએ, ઓવર લઈએ. બરાબર, એક વાક્ય આવું છે કે દેર આર ટ્રીઝ ખાલી જગ્યા રોડ. બોલો શું આન્સર આવશે? ઓન આવશે, એબો આવશે, એક્રોસ આવશે, ઓવર આવશે. અથવા તો મિત્રો ઓર એક વાક્ય, ઓર એક વસ્તુ લઈ લો, અને એ વસ્તુ મિત્રો આવી જશે એલોંગ વિથ. બરાબર, કે ઓન છે, એબો છે, એક્રોસ છે, ઓવર છે, અને શું છે, એલોંગ વિથ છે. તમારો આન્સર શું છે? ફટોફટ ચલો જલ્દી, ક્વિક 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 શું આન્સર? આઈ થિંક બે બાજુ હોય તો એક્રોસ આવે. ભૂમિકાબેનનો જવાબ એક્રોસ છે. નદી ઉપર બ્રિજ એલોંગ આવશે. બરાબર, ભૂમિકાબેન એલોંગ કહે છે. ઓકે ચલો સમજીએ. અહીંયા જો, અહીંયા લોજિક ખાલી સમજવાનું છે. બરાબર, અહીં તો જો અહીંયા મિત્રો આપણે વાત આખી શું કરી, અહીંયા એ જોઈએ કે પેલા એક્રોસ એટલે શું. તો એક્રોસ એટલે મિત્રો આપણે બે બાજુ ના થાય, આ વસ્તુ સમજો. એક્રોસ નો મિનિંગ એવું થાય કે એક છેડેથી બીજા છેડે. બરાબર, એક્રોસ નો મિનિંગ શું થાય કે એક છેડેથી લઈને બીજા છેડા સુધીની વાત થાય. ભાઈ ક્લિયર આટલી વસ્તુ? ત્યારબાદ મિત્રો જોઈએ કે એલોંગ વિથ. આ એલોંગ વિથ નો મિનિંગ શું થાય? તો મિત્રો એવું થાય કે ની સમાંતર. એલોંગ વિથ નો મિત્રો મિનિંગ શું થશે? તો કે એ થશે ની સમાંતર. તો આપણી જોડે અહીંયા વાક્ય શું છે? કે વાક્ય આવું છે કે દેર આર, બરાબર, ટ્રીઝ ખાલી જગ્યા રોડ. હવે અહીંયા જે પહેલો ઓપ્શન હતો ઓન, તો ઓન ઓપ્શન શું થાય કે ભાઈ સ્થિર હોય તો જ આવે. પણ જોવા જઈએ કે આવી રીતે અહીંયા તમને બતાવું કે આ રીતના રસ્તો છે, તો આ રસ્તાની ઉપર થોડી ઝાડ હોય છે. ભાઈ ક્લિયર?
રસ્તાની ઉપર ઝાડ હોતા નથી એટલે તો વન શબ્દ આવે નહીં. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ઓવર અને અબો પણ ના આવી શકે એટલી વસ્તુ તો ક્લિયર. વસ્તુ રહે આ બેની અંદર, તો મિત્રો અહીંયા શું થાય કે જે રસ્તો હોય ને આપણે લોકો માન્યતા આપણી લોકોની બહુ ખોટી છે કે રોડનો અર્થ શું, તો કે અહીંયાથી ચાલુ થાય ને તો અહીંયા સુધી, એટલે કે આપણે નેશનલ હાઈવે છે તો નેશનલ હાઈવેનો રોડ શું કહીએ, તો એના બે છેડા કયા, તો કે અમદાવાદથી ચાલુ થાય ને અને બરોડા પહોંચે ને એ મિત્રો, તો શું આ પણ ના કહેવાય, અહીંયાથી અહીંયા પણ ના કહેવાય. ખ્યાલ આવે છે, રોડનો એક છેડો આ ના કહેવાય અને બીજો છેડો તમને એવું કહે કે રોડની બીજી બાજુ જવું છે, એટલે તમે લોકો શું જાઓ અમદાવાદ ઊભા ઊભા ત્યાં નેશનલ હાઈવે ઊભા ઊભા તમને એવું કહે કે રોડની બીજી બાજુ જવું છે, તો તમે લોકો શું કહો બરોડા જવું, ના તમે પેલી બાજુ કહો. ખ્યાલ આવે છે, તો બે બાજુ ખ્યાલ આવ્યું ભાઈ, ખબર પડી એક છેડેથી બીજા છેડે ખબર પડી. તો મિત્રો અહીંયા તો કંઈ ઝાડ હોતા નથી ભાઈ ખબર, અને બાકી આપણે એક છેડેથી બીજા છેડે એટલે શું એ રસ્તા ઉપર ઝાડ હોઈએ, રસ્તાની બાજુમાં આવી જાય. અને મિત્રો અહીંયા જુઓ એલોંગ બીથ એટલે શું થયું, ની સમાંતર, એટલે એ એકબીજાને છેદે નહીં, એટલે શું કે અહીંયા રસ્તો હોય તો રસ્તાની અહીંયા સમાંતર બધા શું હોય ઝાડ હોઈએ, અને એટલે મિત્રો અહીંયા આન્સર શું આવશે, એલોંગ બીથ આવશે ભાઈ. ક્લિયર, આન્સર શું આવશે, એલોંગ વિથ આવશે, એક્રોસ આન્સર નહીં આવે, આન્સર શું આવશે, એલોંગ વિથ આવશે ભાઈ. ક્લિયર થાય છે બધાને, ખ્યાલ આવે છે કે નહીં આવતો, આન્સર શું આવશે કે એલોંગ વિથ આવશે. કેમ કે એલોંગ વિથનો અર્થ શું થાય મિત્રો, ની સમાંતર, એલોંગ વિથનો અર્થ શું થાય, ની સમાંતર, અને કે રસ્તાની સમાંતર સમાંતર શું છે બધા ઝાડ છે, અને એટલા માટે મિત્રો આન્સર શું આવશે, એલોંગ વિથ. પ્રેપોઝિશનમાં બસ આ જ છે, જેમ પેલું ગુજરાતીમાં સમાસ છે ને કે તમે કઈ રીતના એનો વિગ્રહ કરો છો, અહીંયા ઇંગ્લિશમાં એવું પ્રેપોઝિશન છે કે તમે કઈ રીતના ગુજરાતીને હું સમજો છો ભાઈ. ક્લિયર, ખ્યાલ આવ્યો. યસ દર્શનાબેન ડોડિયસ, 100 વ્યુઅર્સ ઓનલાઈન, એ બધી તમારા લોકોની મદદથી શરૂઆત આપણે કરી હતી 10 અને 20 થી, તમે લોકો જોડાયેલા રહ્યા અને જોરદાર તમારા લોકોનો મને સપોર્ટ રહ્યો છે, જેનાથી અત્યારે 100 વ્યુઅર્સ આવી ગયા છે, અને એની ગિફ્ટ તમને લોકોને જે પણ એપ્લિકેશનમાં છે ને જે જોડાતા રહી જાય બધાને મળતી જ રહેવાની છે. અને એટલા જ માટે તો તમારા લોકો માટે હું આ લઈને આવ્યો છું, શું 15 દિવસનો ફ્રી ઓફ કોસ્ટ, કોઈ એક રૂપિયો નહીં લેવામાં આવે ને વર્કશોપ લાવીશું આપણે. કાલ ખાલી એક દિવસ વિડીયો નહીં આવે, એ પછી બીજા દિવસથી આપણે 15 દિવસનો વર્કશોપ ચાલુ કરીએ છીએ. અને એ વર્કશોપની અંદર મિત્રો આ જ રીતના તમને વન વર્ડ ચલાવીશ ને તમારા સિનોનિમ એન્ટોનિમ ચલાવીશ, પછી કરેક્ટ ધ સ્પેલિંગ ચલાવીશ, એવા પછી સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ ચલાવીશું, જોરદાર જોરદાર મુદ્દા લાવીશ. અને એ બધું તૈયાર કરવા માટે, એટલે કે એની આખી રોડમેપ તૈયાર કરવા માટે, બધું મટીરિયલ તૈયાર કરવા માટે મારે ખાલી શું છે એક દિવસનો ટાઈમ જોઈએ છે, એટલે ખાલી કાલે આપણે વિડીયો નહીં લાવવાના, બાકી તો આપણા વિડીયો 15 દિવસ આવશે ભાઈ. ક્લિયર ભાઈ, સમજાય છે ને બધાને, ક્લિયર આટલી વસ્તુ, તો આપણી જોડે જોડાતા જ રહેજો મિત્રો. અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારે મને ખાલી પેમેન્ટ આપવાનું છે. કઈ રીતે, આપણે પહેલેથી આ લાઈન છે કે અમને લોકોને તમે ખાલી પેમેન્ટ આપો, કઈ રીતે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ક્લિયર મિત્રો આટલી વસ્તુ, આ પણ ખ્યાલ આવી ગયું. એક્રોસ ક્યારે આવશે, તો જો આપણે શું કહીએ કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ નદી છે તો બરાબર, આ જે બ્રિજ છે તો બ્રિજ એ ક્યાં છે, નદીની ઉપર છે, ત્યારે આપણે એક્રોસ કહીએ છીએ ભાઈ. ક્લિયર, ખ્યાલ આવે છે કે ભાઈ, ખબર પડી એક છેડેથી શું કહેવાય બીજા છેડે. સમજો અહીંયા તમને વાક્ય એવું બતાવું કે ધ બ્રિજ, ધ બ્રિજ ખાલી જગ્યા ધી રિવર. હવે સમજો અહીંયા, સમજો સાબરમતી નદી છે, તો એવું ના થાય કે ભાઈ સાબરમતીનો આ એક છેડો ના બીજો છેડો, ના, પેલું રોડમાં બતાવ્યું ને એવી જ રીતે કે સાબરમતી નદીનો એક આ છેડો અને આ બાજુ શું થયો બીજો છેડો. તો તમે જોતા હશો તો જે બ્રિજ હોય એ પણ આ જ રીતના હોય. તો આપણે શું કહેવા માંગીએ છીએ કે ભાઈ આ બ્રિજ છે એ શું છે, જે નદી છે એ નદીના એક બાજુથી બીજી બાજુ સુધી છે. કેમ કે આપણે ગુજરાતી એક્રોસનું શું કરીએ, તો એક્રોસ એટલે શું કીધું, એક છેડેથી બીજા છેડે, અને એટલા માટે મિત્રો અહીંયા આન્સરમાં શું આવે, એક્રોસ આન્સર આવે ભાઈ. ક્લિયર, યસ યાનો ભાઈ, ખ્યાલ આવ્યું. શૈલેષભાઈ, કાલે આપણે UGVCLના ગ્રામરનું સોલ્યુશન પણ આવી જ જશે. યસ બરાબર ભાઈ, એક્રોસ આન્સર ખ્યાલ આવી ગયો ને ભાઈ. કાલની વસ્તુ કહું, કાલે તમને લોકોને UGVCLનો, આમ તો હું કાલે ના પાડતો હતો કે વિડીયો નહીં લાવીએ, પણ બહુ બધાની માંગ છે કે અમને 23 તારીખના UGVCLના જે પણ પ્રશ્નો પૂછાય છે તેનું શું કરો, સોલ્યુશન આપો. જો મારી જોડે પેપર મળી જશે અથવા તો તમે લોકો મને પેપર પહોંચાડી દો, એવું હોય તો નંબર નોટ ડાઉન કરી દો, એના પર વોટ્સઅપ કરી દેજો મિત્રો. બરાબર, કે આ નંબર છે 720-290-6858. કોઈની જોડે કદાચ જો એ પેપર હોય અથવા તો તમને લોકોને એના પ્રશ્નો યાદ હોય
તો તમારા લોકોએ મને જસ્ટ એટલી મદદ કરવાની છે કે આ નંબર પર મને વોટ્સઅપ કરી દેજો પેપર બરાબર, જે પણ તમને પ્રશ્નો યાદ હોય અથવા તો તમારી જોડેથી ક્યાંકથી પેપર આવ્યું હોય તો મારી જોડે કોઈ અવેલેબલ નથી, તો મને ખાલી તમે પ્રશ્નો મોકલી દો, હું તમને એ સોલ્વ કરાવી દઈશ. એટલે કાલે આમ તો ના પાડતો તો હું, મારો થોડો ટાઈમ જોઈતો હતો, પણ તમારા લોકોની માંગ છે તો આપણે ચલો એ સોલ્યુશન લાવીશું. ત્યારે બીજું કંઈ ભણાવીશ નહીં, પણ એ આખું સોલ્વ કરાવી દઈશ. પેપર જેટલી પણ શિફ્ટ થઈ ગઈ છે અને જેટલા પેપર મારી જોડે આવશે તે સોલ્વ કરાવી દઈશું. બાકી નેક્સ્ટ ડેથી આપણે મસ્ત મિત્રો એક 15 દિવસનો ઇંગ્લિશના વોકેબનો વર્કશોપ ચાલુ કરીશું. ભાઈ ક્લિયર બરાબર? યસ શ્યોર. ભાઈ તમારા લોકોનું સાંભળ્યું છે પણ મકવાણા ભાઈ, પહેલા મને શું કરો તમે, આટલું ખાલી પેપર વોટ્સઅપ કરી દેજો. મિત્રો ક્લિયર? તો આજે મજા આવી વોકેબની અંદર બરાબર. અને મિત્રો વર્કશોપ માટે તૈયાર થઈ જાઓ, તમારા બધા કામ મૂકી દેજો, 9:30 જોઈન્ટ થઈ જજો ક્યારથી, પરમ દિવસથી. અને બીજા તમારા બધા ગ્રુપની અંદર આ મેસેજ પહોંચાડી દેજો, અને જે બીજા તમારા મિત્રો નહીં જોડાયેલા એ લોકોને આ ચેનલ પહોંચાડજો ને કે ભાઈ આને સબસ્ક્રાઈબ કર. દરરોજ સાંજે 9:30 અહીંયા વોકેબ શીખવાડવામાં આવશે, ને એ પણ કઈ રીતના તમને યાદ રહી જાય એ જ રીતના. તો બસ મિત્રો આ જ રીતના તમારો સહકાર આપતા રહેજો બરાબર. કાલે સોલ્યુશન સાથે મળીએ અને પરમ દિવસ વર્કશોપ શરૂ કરીએ. ચલો તો મિત્રો મળીએ બહુ જ જલ્દી. આ રીતના તમારો પ્રેમ સહકાર આપતા રહેજો, સપોર્ટ આપતા રહેજો. ને એ સિવાય કોઈને કદાચ ઇંગ્લિશ ગ્રામર શીખવું હોય તો આપણી એપ્લિકેશન છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એ ડાઉનલોડ કરો. અને મની બેક ગેરંટીવાળી એપ્લિકેશન છે, તમે યુઝ કરો, 3-4 દિવસ વાપરો, તમને ના ગમે તો તમારા પૈસા પાછા. ચલો તો મિત્રો બધા કાલે ફરીથી મળીએ, સોલ્યુશન કરાવીશું અને એ પછી આપણે વર્કશોપમાં મળીએ. ગુડ નાઇટ, સબ્બા ખેર, ટેક કેર.